દેતી આ વાક્ય નિર્વિષય છે, એને કાંઈ નાખવું જોઈએ, આ બધું અસ્થાને છે વસ્તુ. તો સમજાવે છે પોતે પ્રકૃતો હે અન્ય વિવક્ષિત અસ્ય વાક્યસ્ય અર્થ અસ્તિ સહ સ્મર્તવ્ય બ્રહ્મવિદાત્મનોદિ પરમ સત્યં જ્ઞાનમનંતં બ્રહ્મ યો વેદ નિહિતં ગુહાયાં ઇતિ. તો કે જો ભાઈ આ ગ્રંથનો જે પ્રારંભ હતો ત્યારથી જરા આપણે નજર કરીએ, એનું આલોચન કરીએ આખા ગ્રંથનું. ખાલી એક જ વાક્ય પ્રવેશ શબ્દ લઈને ત્યાં મંડી પડે બરોબર નથી, પરંતુ આ પ્રવેશ જે કહેવામાં આવ્યો એનો આખા સંદર્ભમાં શું અર્થ થાય એ જરા સમજવું જોઈએ. પ્રકૃતો હિ અન્ય અર્થ, પ્રકૃત અર્થાત ચર્ચાનો વિષય, જે ચર્ચાનો વિષય છે એ તો કંઈક બીજો છે. વિવક્ષિત, વિવક્ષા અર્થ વક્તુમ ઈચ્છા, અને શ્રુતિ જે કહેવા માંગે છે પણ બીજું છે. અસ્ય વાક્યસ્ય અર્થ અસ્તિ સહ સ્મર્તવ્ય, તો કે આ જે વાક્ય છે તત્સૃષ્ટવા તદેવાનું પ્રાવિશત, એ વાક્ય કયા સંદર્ભમાં કહેવાયું છે, અને ચર્ચાનો જે પ્રારંભ થયો એ કઈ રીતે પ્રારંભ થયો, એ ઉપરાંત શ્રુતિ આ બધા વાક્યો દ્વારા શું કહેવા માંગે છે એ બંને વસ્તુ જોવી જોઈએ. કોઈ વાક્યનો અર્થ કરવો હોય તો પૂર્વા પર સંબંધ આપીને હંમેશા અર્થ કરવો જોઈએ. માત્ર વાક્ય એક જ વાક્યને લઈએ અને પછી એનો આગળ પાછળનો સંબંધ જોયા વગર અર્થ કરીએ તો અર્થ ના બેસે. એટલે તત્ સૃષ્ટવા તદેવાનો પ્રાવિશ્ય, આ જે વાક્ય છે એને પૂર્વના પર પહેલા જે થઈ ગયું તે અને પછી સુધી જે કહેવાની છે એ બંનેને ધ્યાનમાં રાખીને અર્થ કરવો જોઈએ તો જ એ સંગતિ બેસે. નહીં તો ઘણી વાર એવું થતું હોય છે કે વિદ્વાનો કોઈ કઈક વાક્યને 15 દિવસ સુધીનું પ્રવચન આપે, એવું થતું હોય. એક જ વાક્ય સ્વામીજી 15 દિવસ પ્રવચન આપ્યું, તો પછી એ વાક્યના અંદર જે ગ્રંથની અંદર જે વાક્ય હોય એને કોઈ જાતનો સુમેળ જ ના હોય, ધારો કે સંગતિ જ ના બેસતી હોય. એટલે ઘણી વાર વિદ્વત્તાના પ્રદર્શન માટે અનેક બધા અર્થ કરવાને સારું હોય છે, આનંદની વસ્તુ છે, પણ આપણા મનમાં કઈ ગર્વ આપે છે કે આ એ ખરું પહેલા જે ગયો તેના શું સંબંધ, અત્યારે કહે છે ને પછી સંબંધ શું, એ સંબંધ આપણી બુદ્ધિ ન યોજી શકે તો બુદ્ધિ સમજી ના શકે. એટલે માત્ર કોઈ વસ્તુની વિદવત્તાપૂર્ણ ચર્ચા થાય એ પૂરતું નથી, પણ જે કોઈ વાક્ય હોય વાક્યને પૂરેપૂરા સંદર્ભમાં સમજવામાં આવે તો જ આખા ગ્રંથને આપણે સમજાય. નહીં તો ગ્રંથમાં 25 વાક્ય દરેક વાક્યની સ્વતંત્ર ચર્ચા કરો, તમે જાત જાતના અર્થ કાઢો, 25 ભેગા કરતો કશું એક અર્થ ના નીકળે, એ બધાનો એક સંગત અર્થ નીકળવો જોઈએ ને. એટલે શાસ્ત્રના વાક્યો આપણે જ્ઞાન કરવા માટે છે, માત્ર બધી કલ્પનાઓ કરવા માટે નથી. તમે તો આ પ્રવેશ શબ્દ લઈને મંડી જ પડ્યા, પણ આ પ્રવેશ વાક્ય આગળના વાક્યો સાથે કેવી રીતે સંબંધિત છે, હવે પછી જે વાક્યો આવે છે એની સાથે શું સંબંધ છે, એ કોઈ પ્રકારના સંબંધને ધ્યાનમાં લીધા વગર માત્ર પ્રવેશ શબ્દ લઈને જ તમે આવું સમજાવો તો એ અસ્થાને ચર્ચા છે. પ્રકૃતો હિ અન્ય અર્થ, તમે જે આગળ જુઓ કે જે ચર્ચાનો વિષય છે અર્થ, જે વસ્તુ પ્રકૃતિ ચર્ચા ચર્ચાનો વિષય છે એ તો જુદી છે. વિવક્ષિત હસ્ય વાક્યાર્થસ્ય અર્થ અસ્તિ, અને વિવક્ષિત વિવક્ષિત અર્થાત વિવક્ષા જે કહેવાની ઈચ્છા છે આ વાક્ય દ્વારા એ પણ બીજી જ છે. સહસ્મર્તવ્ય, તમારે ભૂલી ના જોઈએ કે આગળ શું કહેવામાં આવ્યું છે અને પછી શું કહેવાનું છે. તો શું આગળ કહ્યું છે, બ્રહ્મવિત આપનો અધિપરમ, મુખ્ય વાક્ય કયું છે આ ઉપનિષદનો, બ્રહ્મવિત આપનો અધિપરમ. આગળ કહેવામાં આવ્યું કે એક સૂત્ર વાક્ય છે બ્રહ્મવિત આપનો અધિપરમ, બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે, બસ આ સૂત્ર વાક્ય છે. એ જ સૂત્ર, સૂત્ર એટલે કે બહુ ગંભીર કે બહુ એકદમ વિસ્તૃત અર્થ અત્યંત સંક્ષેપ વ્યક્ત કરવામાં આવે એ વાક્યને આપણે સૂત્ર કહીએ. તેથી આ સમગ્ર વલ્લીની અંદર ઉપનિષદની અંદર જે વસ્તુ પ્રસ્તુત કરવામાં આવે છે એ સમગ્ર વસ્તુ આ એક નાનકડા વાક્યમાં બ્રહ્મવિત આપનો અધિપરમ એ વાક્યમાં કહેવામાં આવે. બ્રહ્મવિદ અર્થાત બ્રહ્મજ્ઞાની આપનો ઉદય પ્રાપ્ત કરે છે, પરમ પરમ અનંતને પ્રાપ્ત કરે છે, બ્રહ્મજ્ઞાની અનંતને પ્રાપ્ત કરે છે.
આ પ્રકૃત અર્થ છે. ટૂંકમાં શ્રુતિ આ કહેવા માંગે છે. વિવક્ષિત અને આ જ અર્થનું આ વિસ્તાર કરવાની શ્રુતિની ઈચ્છા છે. એટલે હવે પછી એ વાક્ય પછી જે કઈ વાક્યો આવે એ બધા વાક્યોનો અર્થ એ વાક્યના સંદર્ભમાં થવો જોઈએ. તો તરત શ્રુતિ શું કહ્યું? તદેશાભ્યુક્તા સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સો શ્રુતે સર્વાન કામાન સહ બ્રહ્મણા વિપશ્ચિતે. તો બ્રહ્મવિદ આપનો જે પરમ એને દરેક શબ્દને સમજાવવામાં આવ્યો. બ્રહ્મ કોણ? બ્રહ્મ એટલે શું? બ્રહ્મનું શું લક્ષણ છે? સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મવિદ બ્રહ્મનો જ્ઞાતા. તો બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવામાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. આ બ્રહ્મ ક્યાં છે? તો ગુહાની અંદર, આ બુદ્ધિરૂપી ગુહાની અંદર જે પરમ આકાશ છે એની અંદર બ્રહ્મ રહેલું છે. એને એ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ એ જાણવાનું છે. અર્થાત બ્રહ્મને આત્મતયા જાણવાનું છે. ક્યાં જાણવાનું છે? પોતાના જ અંતઃકરણમાં જાણવાનું છે. અને એમ કરવાથી પરમને પ્રાપ્ત થાય. એટલે શું? સહ શ્રુતે સર્વાન કામાન સહ, બધા જ કામનાઓને, બધી જ કામનાઓને એક સાથે પ્રાપ્ત કરેલા છે. તો આ પ્રકૃત અર્થ, પ્રકૃત અર્થાત શ્રુતિએ જેનાથી આ ચર્ચાનો પ્રારંભ કર્યો અને શ્રુતિ જે વસ્તુઓનો વિસ્તાર કરવા ઈચ્છે છે. અને બાકીના બધા જ વાક્યો આવે બધા વાક્યોનો આ સંદર્ભમાં જ અર્થ થવો જોઈએ. એ સિવાય બીજો કે સ્વતંત્ર અર્થ કરો તો પછી એ કોઈ જાતની સંગતિ બેસે નહીં. સહ સ્મર્તવ્ય, તમારે આ ધ્યાનમાં રાખવું જોઈએ. આ પ્રવેશ વાક્યનો પણ અર્થ કરો ત્યારે આવું ધ્યાનમાં રાખવું જોઈએ કે મૂળ વસ્તુ બ્રહ્મવિદ આત્મોથી પરમ, અને વેદ એનું જ્ઞાન ક્યાં થવું જોઈએ? યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. આ ગુહાની અંદર આ બ્રહ્મ છે અને તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં કહીએ એને પ્રવેશ કરવાનો. ટૂંકમાં શ્રુતિ માત્રાઓ જાહેર કરીને ઘોષણા કરીને રહી નથી હતી કે બ્રહ્મનું જ્ઞાની પરમને પ્રાપ્ત કરે છે. પણ કેવી રીતે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું એ વિસ્તાર કહેવા માંગે છે. એ બ્રહ્મ શું છે? બ્રહ્મનું લક્ષણ શું છે? એ બ્રહ્મને કેવી રીતે જાણવાનું છે? ક્યાં જાણવાનું છે? આ બધું શ્રુતિ આપણે વિસ્તારથી કહેવા માંગે છે જેથી આપણે જ્ઞાન થાય. તો બ્રહ્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એ કહેવાની પ્રક્રિયામાં કહેવામાં આવ્યું તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવેશ. બાકી શ્રુતિના આવી ચર્ચામાં શું અર્થ હોય? આખી કથા ઓછી છે. કથાઓ તો બરોબર છે, કથા એ છે જોકે, પણ છતાંય ઘણી વાર ત્યાં આગળ આપણે વધારે એક વિસ્તાર એટલે આપણી પાસે સ્કોપ હોય, તક હોય કે ભાઈ જેને આડા આવડે જોઈએ તો વાંધો નહીં. ત્યાં કવિતા હોય, સાહિત્ય, બધી વસ્તુને ત્યાં આગળ અવકાશ છે. પણ આ બધી વસ્તુને શાસ્ત્રમાં અવકાશ નથી. એકદમ ઉપનિષદ બધું ભૂલી જાય, પોતે શું કહ્યું ને પછી એકદમ જ ઘણી વાર થતું હોય કે પ્રવચનની શરૂઆત કરીએ, આપણે શરૂઆત કરીએ અમુક વિષય ને પછી કંઈક એક વસ્તુ મનમાં આવી સ્ફૂરી, અને મનમાં સ્ફૂરે ને એટલે પછી એક એવી જાતનું પ્રલોભન કે આપણે કહેવું જોઈએ. એ કહ્યું હવે એમાં આપણે એવા ગરકાવ થઈ ગયા કે પછી શેનાથી શરૂ કરી, આપણે શરૂ શું કર્યું છે ભાઈ, હમ ક્યાં કહે રહે છે? ત્યારે ભાઈ પૂછવું પડે ભાઈ પેલા કે મહારાજ આપે શરૂઆત, અચ્છા પાછા લાવો, વળી કંઈક બીજું સ્ફૂર્યું, અને પછી બીજું આપણે કહેવાનો પ્રલોભન ન રોકી શકીએ તો વળી ભાઈ બીજો વિસ્તાર થાય, વળી પાછા અટવાઈ ગયા અંદર ભાઈ ક્યાંથી શરૂ કરેલો. આવું તો આપણે માટે બરોબર છે, ચાલે, અને આપણે ભક્તો લોકોને કશો વાંધો નથી, જે તમે કહો બધું બરોબર થાય, ભક્તો લોકોને વાંધો નથી. શાસ્ત્રમાં તો એવું ના ચાલે, તેથી શું શરૂઆત કરી અને પછી ભૂલી ગઈ શ્રુતિ શું? બસ તત સૃષ્ટવા અને પ્રવેશ એટલે સર્જન ની અંદર પછી આમ આવી રીતે નવે પછી નવા નવા તરંગો ઉત્પન્ન કરે એવું જ ના થાય. શાસ્ત્ર કોને કહેવાય? એનું જે તાત્પર્ય ક્યારે પણ નજર બહાર જાય જ નહીં. તાત્પર્ય જ નજર સમક્ષ, વિવક્ષા વક્તુમ ઈચ્છા શું કહેવાનું છે એ ક્યારે નજર બહાર જાય નહીં. એક વાક્ય છે, એક ચકાર પણ એવો ના હોય જે પેલા તાત્પર્યથી કઈ ઉલટો સુલટો હોય. હવે આપણી શ્રદ્ધા છે શાસ્ત્ર માટે, અને એ રીતે આ વ્યાખ્યા કરવામાં આવે છે. શંકરાચાર્ય મહારાજ જયારે શાસ્ત્રની વ્યાખ્યા કરે ત્યારે આ પ્રકારની શ્રદ્ધાની વ્યાખ્યા કરે છે કે શાસ્ત્ર પ્રમાણ છે ને. શુદિશ્ચન અતિન્દ્રિય વિશે વિજ્ઞાનોત્પત્તો નિમિત્તમ. અતિન્દ્રિય વિશેમાં આત્મા, બ્રહ્મ, ઈશ્વર, જગત, સત્ય, મિથ્યા આ બધા વિષય માટે શ્રુતિ પ્રમાણ છે.
અને પ્રમાણમાં ક્યારે પણ વિરોધ આવે, વિરોધ પરસ્પર ના હોય. આંખો જો પ્રમાણ હોય, આંખો જો મારા રૂપ અને રંગના જ્ઞાન વડે પ્રમાણ હોય, તો આંખ અત્યારે આ પદાર્થ નું જોયું કે આ કેસરી છે, ના ના લાલ છે, ના ના લીલો છે. ધારો કે આંખ આવું કહે તો આપણને કોઈ પ્રકારનો વિશ્વાસ એના પર નહીં. આપણે આંખને પ્રમાણ ન ગણી શકીએ. પ્રમાણ એને જ કહેવાય જે એ વ્યવસ્થિત જ્ઞાન આપે, જે જેની અંદર કોઈ પ્રકારનો વિરોધ ના હોય, એવું એવું જ્ઞાન આપે તો જ આપણે પ્રમાણ ગણીએ. એટલે આંખ જયારે એવું જ્ઞાન આપતી થાય ત્યારે ડોક્ટર પાસે આપણે જઈએ કે ડોક્ટર સાહેબ કશું હમણાં આમ એક દેખાય, ને પછી કંઈક આમ ચક્રડા દેખાય, ને પછી કંઈક પેલા તારાઓ દેખાય, એવું જાત જાતનું જ્યારે દેખાય. એટલે આંખ છે ને જૂ દેખાય, સમજો કે પ્રમાણ રહી નથી અને મારા પર ડોક્ટર પાસે જઈએ, નહીં તો ના જઈએ. કાનમાં પણ કંઈક પેલા આમ કંઈ ગણગણાટ થાય, એવું જાત જાતનું થાય ને ઘણી વાર. ડોક્ટર પાસે ક્યારે જઈએ, કાન જે છે એ સંભાળતો તો વાંધો નહીં, પણ છે એના કદાચ જુદું સંભળાવે, વધારે સંભળાવે, ઓછું સંભળાવે, છે એના કદાચ ઓછું સંભળાવે તોય નહીં, હોય એના કદાચ વધારે સંભળાવે. ઘણી વાર જ્યાં બોલે ને ખૂબ બધા અવાજ અંદર આવે, એવું પણ થાય. આવું બધું થાય ત્યારે એટલે આપણા કાન વસ્તુ છે એ એમાં ધ્યાન ના આપે, એનો અર્થ એ કે હવે પ્રમાણ રહ્યા નથી તો આપણે ડોક્ટર પાસે જવું પડે. પણ નહીં તો આપણે શ્રદ્ધાપૂર્વક પ્રમાણ કોને કહેવાય, જેવું આપણી શ્રદ્ધા છે. કાને કહ્યું કે ભાઈ આ વાક્ય સ્વામીએ કહ્યું તો કહ્યું, પછી એમાં આપણે એમ ના કહે કે ના એવું સ્વામીજી એવું નાખે, એવું કે કહેતા હશે એવું નહીં કહ્યું હોય. જો એ પછી શ્રદ્ધા ના હોય કાનમાં તો પછી આપણે કશું જ્ઞાન પ્રાપ્ત કરી જ ના શકીએ. તેમ શ્રુતિના વાક્યમાં શ્રદ્ધા છે, પેલાને શ્રદ્ધા છે, પણ હવે શ્રદ્ધાના પ્રકાશ જોવાતો હોય છે. તો અહીં શ્રદ્ધા છે કે શ્રુતિનું એક જ પ્રયોજન છે, અને એ પ્રયોજન એ છે કે કેવી રીતે જિજ્ઞાસુના હૃદય બુદ્ધિની અંદર જ્ઞાન કેમ ઉત્પન્ન કરવું. માત્ર ઘોષણા કરવી સત્યની એટલું પૂરતું નથી, પરંતુ એ સત્યનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, એ જ્ઞાન કરાવવું તો જ એનો અર્થ સર ને. મોટે મોટે વસ્તુની ઘોષણા કરીએ ને પેલા બિચારા માથું ખંજવાતા જ રહીએ તો શું કરવાનું. એટલા માટે સત્યની ઘોષણા કરી બ્રહ્મવિદ આપનોદી પરમ, અને ઘોષણા કર્યા પછી કેવી રીતે પરમનું જ્ઞાન પ્રાપ્ત કરવું એની પ્રક્રિયા સુધી કહી. એટલા માટે પંચકોષ પ્રક્રિયા છે, આ બધી આ પદ્ધતિઓ છે. પાંચ કોષ એવા છે ને એવું કઈ, કાલે કોઈ છ કોષની વાત કરો કહે છે, છ કોષ તો ફળનો કોષમાં ત્રણ કોષ છે. ત્રણ કોષ, કોષ એ કેટલા સંખ્યા આવવાનું મહત્વ નથી, કોષ એ પ્રક્રિયા છે. પંચમહાભૂત પ્રક્રિયાઓ છે. શાસ્ત્રને આ બધા સર્જનને આ બધી વસ્તુઓમાં રસ નથી, એના સહેક જ છે કેવી રીતે આ જીવાત્માને જ્ઞાન થાય કે હું બ્રહ્મ છું બસ. તો એટલે કહું પ્રકૃતો હિ અન્યો અન્ય વિવક્ષિત અસ્ય વાક્યસ્ય અર્થ અસ્તિ. આ વાક્યનો બીજો અર્થ છે, જેનાથી ચર્ચાનો પ્રારંભ થયો અને જેનાથી ચર્ચાની સમાપ્તિ થશે એ બીજો એક અર્થ છે. એ અર્થમાં આ વાક્યનું અર્થઘટન થવું જોઈએ. બ્રહ્મવિદ આપનોદી પરમ, એ પ્રારંભ થયો. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મવિદ, બ્રહ્મનું લક્ષણ કરવામાં આવ્યું. યો વેદ નહિતમ ગુહાયામ, એ તો બ્રહ્મના જ્ઞાનનું વર્ણન કરાવ્યું કે બ્રહ્મનું જ્ઞાન ક્યાં છે, તો કે બુદ્ધિ ગુહામાં જ્ઞાન થવું જોઈએ. અરે બુદ્ધિ ગુહા તો આત્મા છે, તો કે હા આત્મા તો બ્રહ્મનું જ્ઞાન થવું જોઈએ. અને ક્યાં જ્ઞાન થવું જોઈએ, બુદ્ધિ ગુહામાં જ્ઞાન થવું જોઈએ. એના એ સંદર્ભમાં પ્રવેશ વાક્યનો અર્થ સમજવાનો છે. તો કે છે આગળ, તદ્વિજ્ઞાનમ ચ વિવક્ષિતમ પ્રકૃતમ ચ તત. તદ્વિજ્ઞાનમ વિવક્ષિતમ, બસ આ બ્રહ્મનું જ્ઞાન, બ્રહ્મવિદ આપનોદી પરમ, એટલે બ્રહ્મનું જ્ઞાન જે છે એ વિવક્ષા અર્થાત એ જ કહેવાની ઈચ્છા છે. એટલે આ વાક્ય દ્વારા પણ શ્રુતિનું એક જ માત્ર પ્રયોજન છે, અંતે બ્રહ્મનું જ્ઞાન કરાવવો. પ્રકૃતમ છે અને એનો પ્રારંભ પણ એ જ કરવામાં આવ્યો. ચર્ચાનો વિષય પણ બ્રહ્મનું જ્ઞાન છે, અને આ વાક્ય દ્વારા પણ શ્રુતિની કયા પ્રકારની ઈચ્છા છે, બ્રહ્મનું જ્ઞાન કરાવવાની. એ કહે છે કે જો આ એક જ તાત્પર્ય શ્રુતિનું છે,
અત્યારે ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે સૃષ્ટિ નથી ચાલી રહી, પંચકોષ ચર્ચાનો વિષય નથી, પ્રવેશ ચર્ચાનો વિષય નથી, ત્યારે શું ચર્ચાનો વિષય છે? બ્રહ્મ જ્ઞાન ચર્ચાનો વિષય છે. બ્રહ્મવિદ આત્માદી પરમ, બ્રહ્મનો જ્ઞાની પરમને પ્રાપ્ત કરે તે બ્રહ્મ જ્ઞાન ચર્ચાનો વિષય છે, બીજો કોઈ ચર્ચાનો વિષય નથી. એ પ્રકૃતમ વિવક્ષિતમ છે, અને અત્યાર સુધી કહેવામાં આવ્યું અને હવે પછી જે કહેવામાં આવશે એ બધા દ્વારા માત્ર બ્રહ્મ જ્ઞાન એ જ એક વિષય છે. એટલે એ શંકરાચાર્ય મારે સમજાવે છે, બ્રહ્મ સ્વરૂપ અવગમાય ચ આકાશાદે અન્નમયાંતમ કાર્યમ પ્રદર્શિતમ બ્રહ્મ અવગમશ્ચ આરબ્ધ તત્ર અન્નમયાદ આત્મનઃ અન્યોંતર આત્મા પ્રાણમયઃ તદંતઃ મનોમયઃ વિજ્ઞાનમયઃ ઇતિ વિજ્ઞાન ગુહાયાં પ્રવેશિતઃ. આપણો વિચારો બંધ થઈ ગયો. ઓકે, બ્રહ્મ સ્વરૂપ અવગમાય, અવગમ એટલે જ્ઞાન. તો બ્રહ્મ સ્વરૂપના જ્ઞાન માટે બ્રહ્મ સ્વરૂપ અવગમાય છે. આ જે બધી અત્યારની ચર્ચા થઈ, આકાશાદિ અન્નમયાંતમ કાર્યમ પ્રદર્શિતમ, કહ્યું ને તસ્માદ વા એતસ્માદ આત્મન આકાશ સંભૂત, આકાશાદ વાયુ, વાયુ અગ્નિ, અગ્નિ આપ, અદ્ય પૃથ્વી, પૃથિવ્યામ ઔષધય, ઔષધીભ્ય અન્નમ, અન્નાત પુરુષ. આ બધું શેને માટે વર્ણન કરવામાં આવ્યું? આ એક વૈજ્ઞાનિક વર્ણન છે, વૈજ્ઞાનિક કહેવું તો કહી શકાય, પણ વિજ્ઞાન આનો મહત્વનો વિષય નથી. કારણ કે ઉપનિષદના વર્ણન વૈજ્ઞાનિક વર્ણન માનીએ આપણે, અર્થાત સૃષ્ટિ સર્જન જગતનું કેમ થયું, એ જગતનું સર્જન કેમ થયું એની પ્રક્રિયા માટે ઉપનિષદ પ્રમાણ માનીએ તો પછી દરેક ઉપનિષદની જુદી જુદી ચર્ચા આવતી હોય છે. એટલે આજે કહેવામાં આવ્યું કે આત્મામાંથી આકાશનો ઉદ્ભવ થયો, એમાંથી વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ઔષધિ, અન્ન, એમાંથી પુરુષ, એવું કહેવાનો અર્થ શું? કહ્યું બ્રહ્મ સ્વરૂપ અવગમાય, માત્ર બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન થાય એ માટે આ રીતે કહેવામાં આવ્યું. સર્જનનું વર્ણન કરવામાં આવે છે કે ખોટું કરવામાં આવે છે, એવું કહેવામાં આવતા, છતાં પણ સૃષ્ટિનું વર્ણન એવી રીતે કરવામાં આવે છે જેથી કે કશાયનું પણ વર્ણન જે શાસ્ત્રમાં કરવામાં આવે છે એટલા માટે કરવામાં આવે છે જેથી બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય બસ. એટલે બીજા ઉપનિષદની અંદર આપણને સૃષ્ટિનું બીજા પ્રકારનું વર્ણન મળે તો એમ નાનું કે પેલું ખોટું છે ને આ ખરું છે. દૈવનું તાત્પર્ય એક જ છે, અને કયું તાત્પર્ય છે? કેવી રીતે સાધકને બ્રહ્મનું જ્ઞાન થાય બસ. બ્રહ્મ સ્વરૂપ અવગમાય છે અને બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન કરવા માટે આકાશાદિ અન્નમયાંતમ કાર્યમ પ્રદર્શિતમ, પહેલા એમ કહેવામાં આવ્યું, પહેલા અધ્યારોપ કરવામાં આવ્યો કે બ્રહ્મ પર અધ્યારોપ કરવામાં આવ્યો કે બ્રહ્મમાં આકાશથી માંડીને અન્નમય સુધીનું આ સમગ્ર જગતનું સર્જન થયું, અધ્યારોપ કરવામાં આવ્યો. અધ્યારોપનો અર્થ અત્યારે આપણે જ્યાં છે ત્યાં આપણે લાવવામાં આવે. અત્યારે હું ક્યાં છું? દેહ હું છું. ક્યાં છું એટલે મારું જ્ઞાન અત્યારે કયા પ્રકારનું છે? હું દેહ છું, અન્નમય અન્નરસમયનું અન્નમય રસનું બનેલું આ પિંડ હું છું, અત્યારે મારું જ્ઞાન છે, એ અધ્યારોપના પરિણામે છે. એટલે પહેલા શ્રુતિમાં અધ્યારોપ કરવામાં આવ્યો કે હા ભાઈ, સવા એશ પુરુષો અન્નરસમય તસ્યેદમેવ શિરઃ અયમ દક્ષિણ પક્ષઃ અયમ ઉત્તર પક્ષઃ અયમ આત્મા ઇદમ પુચ્છમ પ્રતિષ્ઠા. વાત બરોબર છે, તું જે કહે છે બરોબર છે, તું આ જ આત્મા છે, આ દેહ જ આત્મા છે. એનું જ્યાં મસ્તક છે, જમણી પાંખ છે, ડાબી પાંખ છે, મધ્ય ભાગ છે, પૂંછ છે, બરોબર છે. અર્થાત અત્યારે એટલે અત્યારે મારું જે જ્ઞાન છે ત્યાં સુધી આ લાવવામાં આવ્યું, અને પછી કહે છે અન્ય એમ કહ્યા પછી
तो अन्नमयांतम कार्यम प्रदर्शनम ब्रह्म अवगमश्चारब्ध त्यार पछी ब्रह्मनु अनुभव के ब्रह्मनु ज्ञान केम प्राप्त थाय एनो आरंभ करावा आवे केवल तत्र अन्नमयात आत्मनः अन्यः अन्योन्तरात्मा प्राणयः तो के तू अन्नमय तू एम कहे ना देश तो बात बराबर छे पर तो हमें विचार कर देह करता अन्य देह करता सूक्ष्म देह करता अंतस्थ एक बीजो आत्मा है कहते प्राण है आत्मा तो एक बात बराबर है अपवाद शुरू थे अन्नमय नहीं हूं तो प्राणमय अन्योंतरात्मा मनोमय है प्राणमय करता अन्य इन्हें जो अंदर इन्हें कहता सूक्ष्म इन्हें नियामक एम चेतनता प्रदान करना आर एक बीजो आत्मा से मनोमय है तो क्या हा बात बराबर से मनोमय हम जरा अपवाद से अन्योंतरात्मा विज्ञानमय है मनोमय कहता पर सूक्ष्म इन्हें अंतर अंतर इन्हों पर नियामक इन्हें पर चेतनता प्रदान करना आर एक बीजो आत्मा से विज्ञानमय है बराबर से इति विज्ञान गुहायाम प्रवेशित है एम करे नाने क्या से ले आओ मारो पहला देहमा प्रवेश करे लो तो એટલે देहने आत्मा मानव आओ तो हो तो એટલે देहमा प्रवेश करे कहवाय इमादि पछी प्राणमय है आ प्राण ने आत्मा मानव आवे हो ए प्रकार मने ज्ञान थयो એટલે प्राण मा प्रवेश मने करावडायो आ सुधी मने प्रवेश करावडावे छे अत्यारे अन्नमय ना स्तर पर छु तारी प्रवेश करावे ने मने प्राणमय में लावा मा आवे के तू विचार कर के अन्नमय जे छे आ देह मा जे चेतनता जे कोने कारणे छे देह मा जे आत्मा पण कोने कारणे छे तो के प्राण ने कारणे तो देह ने केम आत्मा कहे प्राण ने आत्मा केवो जे बात बराबर छे एम करने देह ना स्तर पर थी प्राण ना स्तर पर मने प्रवेश करावा मा आवे पछी मने पूछू के प्राणमय छे प्राण छे ए पण इन में चेतनता कोने कारणे छे ए पण कोना वडे नियंत्रित छे तो के मन वड़े तो प्राण के आत्मा कहवाय मन ने आत्मा कहव जो ये तो के हा मनोमय है एम कहने प्राण मे मन में प्रवेश करावड़ा अंत प्रवेशन शंकराचार्य आखी प्रक्रिया पहला समझावेली के श्रुति आपने अत्यंत बाहर ना स्तर पर थी सूक्ष्म सूक्ष्मतर सूक्ष्मतम जो आप स्तर से प्रवेश करावा इच्छे ए माटे आ पंचकोशी प्रक्रिया स्वीकारवामां आवे छे मनोमय हूँ छु पी क्या मनोमय पर आत्मा पर कोने कारण है तो विज्ञानमय कारण है विज्ञानमय अहम हूँ विज्ञानमय छु ये विज्ञान गुहायाम प्रवेशित है आ रीते आत्मा ने अन्नमय प्राणमय प्राणमय मनोमय मनोमय विज्ञानमय विज्ञानमय इट विज्ञान गुहा यो वेद निहित गुहायाम श्रुति जन गुहा એટલે ગુફા એ જે નિર્દેશ કર્યો એ વાસ્તવમાં બુદ્ધિ જ છે બુદ્ધિરૂપી ગુહા અને જે વિજ્ઞાનમય એમ કે વિજ્ઞાન રૂપે જેનો નિર્દેશ કરવામાં એ પણ બુદ્ધિ જ છે એટલે પહેલા જેને ગુફા એ રીતે નિર્દેશ કરવામાં આવ્યો એને જે વિજ્ઞાનમય કહેવામાં આવ્યો અને આમ કરીને આપણને વિજ્ઞાનમયમાં પ્રવેશ કરાવડાવ્યો કે અહીં જ્ઞાન થવાનું છે જ્ઞાન બ્રહ્મનું ક્યાં થવાનું છે વિજ્ઞાનમયમાં અર્થાત બુદ્ધિમાં જ્ઞાન થવાનું છે स्थूल सूक्ष्म क्रमेण कोशानाम अंतरत्वोपदेशस्य सर्वांतर ब्रह्म प्रतिपत्ति शेषत्वाद आबाद दुबुद वर्णन करम आवे अन्नमय एनाथी अंदर वही प्राणमय एनाथी वही मनोमय एनाथी वही अब शेने माटे छे आ कथा छे आ तो शेने माटे छे सर्वांतर ब्रह्म प्रतिपत्ति शेषत्वाद आबाद दु कोने उपकारी उपकारक छे ब्रह्म जे सर्वनो आत्मा छे ब्रह्म जे सर्वनो आत्मा छे ते हूँ छू ए ज्ञान प्राप्त करावा उपयोगी वस्तु छे शेष एटले उपयोगी टूंकमां बधुं जे वर्णन करावा आव्युं पंचकोश वगैरहनुं एनुं पण एटलुं ए रीते वर्णन करावा आव्युं के आ बधी वस्तु ब्रह्म जे सर्वांतर छे ए ब्रह्मना ज्ञान माटे उपयोगी छे माटे आ प्रकारे वर्णन करावा आव्युं તમે એને પણ બહુ મુખ્ય અર્થમાં ના લેજો કે કોષમાં બીજું કોચલું ને બીજા કોચલામાં ત્રીજું કોચલું લોકો એવું માને ખરેખર અંદર એક ને અંદર બીજું ત્રીજું એવું માને એવું માની લે એવું માનવાની જરૂર નથી નથી એવું પણ નથી
પણ એમ માનો કે અંદર કોચલાઓ છે એવું માનવાની જરૂર નથી. કોઈક રીતે કોચ છે એની પણ ના નહીં, છતાં પણ આખી આ બધા વર્ણનનો મુખ્ય હેતુ શું છે કે બ્રહ્મ જે સર્વાંતર છે એનું જ્ઞાન થાય, એના માટે બધા ઉપકારી છે. વિજ્ઞાન શબ્દ લક્ષિતાયામ બુદ્ધિ ગુહાયામ બ્રહ્માવગમસ્ય અનુવૃત્તિ યુક્તા. હવે શ્રુતિ ઈચ્છે છે કે બ્રહ્મનું જ્ઞાન થાય જિજ્ઞાસુને. બ્રહ્મનું જ્ઞાન ક્યાં થાય? બુદ્ધિમાં. આપણા સમગ્ર વ્યક્તિત્વમાં બુદ્ધિ એક એવું દ્રવ્ય છે જેમાં બ્રહ્મના જ્ઞાનની ક્ષમતા છે. એ સમજાવે પોતે છે, સ્વચ્છ દ્રવ્ય છે. અને સ્વચ્છ દ્રવ્યનો સ્વભાવ છે કે એ પોતાની સમક્ષ વસ્તુ હોય એને પ્રતિબિંબિત કરે. તો બુદ્ધિમાં સ્વચ્છ દ્રવ્ય હોવાને કારણે બ્રહ્મને પ્રતિબિંબિત કરે અને આ બુદ્ધિમાં બ્રહ્મનું જ્ઞાન થવું જોઈએ. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. અને આપણને વિજ્ઞાનમય અર્થાત બુદ્ધિ ગુહામાં પ્રવેશ કરાવડાવ્યો પેલા કોષની પ્રક્રિયા છે. પછી પણ તો હજી તો ભાઈ આગળ એક રહી ગયો એનું શું? વિજ્ઞાનમાં બી તો આનંદમય આવે છે એનું શું? એવમ આનંદમય મુખ્યત્વ સિદ્ધિ. તો પછી તો આગળ કહ્યું કે વિજ્ઞાનમય કરતા પણ અંદર, એના કરતા સૂક્ષ્મ, એના કરતા પણ અન્ય એક બીજો આત્મા છે આનંદમય. તો આનંદમય મુખ્ય આત્મા થયો એટલે કહે છે તત્ર ચ આનંદમય વિશિષ્ટ આત્મા પ્રદર્શિત. બરોબર છે. આ વિજ્ઞાનમય ની અંદર પણ બીજો આત્મા છે એવું કહેવામાં આવ્યું. વિજ્ઞાનમય અર્થાત બુદ્ધિમાં બીજો આત્મા છે. તત્ર છે આનંદમય વિશિષ્ટ. કે કેવી વાત કરવામાં આવી? અન્યોંતર આત્મા આનંદમય તસ્ય પ્રિયમેવ શિરઃ મોદો દક્ષિણ પક્ષ પ્રમોદ ઉત્તર પક્ષ આનંદ આત્મા. તો વિજ્ઞાનમય ની અંદર જે આત્મા છે કહેવામાં આવ્યું, કેવો આત્મા? વિશિષ્ટ આત્મા અર્થાત સવિશેષ આત્મા છે જેને આ બધા અવયવો છે પ્રિય મોદ પ્રમોદ આ પ્રકારની વૃત્તિઓ વાળો એ જે આનંદમય આત્મા છે એ આ વિજ્ઞાનમય ની અંદર છે. એટલે વિજ્ઞાનમયમાં જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ આનંદમય છે. વિજ્ઞાનમય અર્થાત બુદ્ધિ ગુહા, આ બુદ્ધિ ગુહામાં જેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ આનંદમય છે. એવું હોય તો પછી આનંદમય આત્મા થયો. તો કે નહીં નહીં, આનંદમય એનો પણ શું અર્થ થાય? એ કહે છે આગળ અતઃ પરમ આનંદમય લિંગાધિગમ દ્વારેણ આનંદ વિવૃદ્ધ અવસાન આત્મા. તો કે હા, બુદ્ધિ ની અંદર આનંદમય છે કહેવામાં આવ્યું. તે આનંદમય તો સવિશેષ આત્મા છે. એ સવિશેષ ખરેખર તો એ પેલા નિર્વિશેષ નો નિર્દેશ કરનારો છે. અતઃ પરમ આનંદમય લિંગ અધિગમ દ્વારેણ. એકવાર આનંદમય નું આપણે જ્ઞાન થયું કે હા બુદ્ધિ અંદર આનંદમય છે, આ જ્ઞાન પહેલા થવું જોઈએ. પહેલા આપણું સમગ્ર ધ્યાન બુદ્ધિમાં કેન્દ્રિત થાય અને ત્યાં આપણે આનંદનું દર્શન થાય. બુદ્ધિમાં કેન્દ્રિત થયા પછી પણ ત્યાં બીજી બધી વસ્તુઓ તો નહીં, પણ બુદ્ધિમાં ધ્યાન કેન્દ્રિત થયા પછી આપણે દર્શન છે ને ભાઈ આનંદનું દર્શન થાય, સત્વનું, શુદ્ધિનું, પ્રસન્નતાનું દર્શન થાય. એ દર્શનમાં કેવું હોય? સવિશેષ હોય. હજી બુદ્ધિની વૃત્તિ ક્યારેક પ્રિય વૃત્તિ હોય, મોદ વૃત્તિ હોય, પ્રમોદ વૃત્તિ હોય, આમ આનંદમયનું દર્શન થાય. પણ એ આનંદમય મુખ્ય આત્મા છે એવું શું કહેવાનું તાત્પર્ય સુધી નથી. અતઃ પરમ આનંદમય લિંગ અધિગમ દ્વારે. આનંદમય લિંગ છે, લિંગ એટલે ચિહ્ન છે. એના અધિગમ એના જ્ઞાન દ્વારા આનંદ વિવૃદ્ધ અવસાન આત્મા. એ આનંદમય જે છે એ સવિશેષ આનંદ છે, એની વૃદ્ધિ થતી જાય, વૃદ્ધિ થતી જાય, જેનું વર્ણન આગળ કરવામાં આવશે. સૈષ આનંદ સ્ય મીમાગુંસા ભવતી. આનંદની મીમાંસા અહીં કહેવામાં આવશે.
कि शेष एक एक मानुष आनंद है, एक मनुष्य आनंद, इन्हें सौ गुणों मनुष्य गंधर्व आनंद, सौ गुणों देव गंधर्व आनंद, एम करता करता आनंद मात्र वधारो अने वधारो अने वधारो थतो जाय। तो आनंद विवृद्धि अवसान है, आनंद विवृद्धि थाय, बुद्धि में एम शुद्धि थती जाय। श्रोत्रस्य अकामहतस्य अकामहत, अर्थात कामना से हमें अभी अहत नहीं, कामना से हमें कामना नहीं कोई असर नहीं, मुक्त से धीमे धीमे जिम कामना प्रभाव मुक्त से हो जाए, कामना आक्रमण से मुक्त से हो जाए, अंतःकरण जिम जिम शुद्ध से हो जाए, तब आनंद नहीं अभिवृद्धि से दी जाए। ये विज्ञान में अंदर जिम जिम कामना क्षीण से दी जाए, तब आनंद नहीं अभिवृद्धि से दी जाए। अभिवृद्धि अवसान है आत्मा, ये अभिवृद्धि क्या सुविधा है, अभिवृद्धि अंतिम कक्षा है, इन नाम से आत्मा। इले आनंद में नो अनुभव है तेरे में आत्मा तो अनुभव है, परंतु अंतःकरण की शुद्धि ना प्रमाण में ये आनंद में नहीं मात्रा, आनंद नहीं मात्रा नो आनंद में आनंद मात्रा जो है ये मात्रा निश्चय से नहीं जाए, बुद्धि नहीं शुद्धि ना प्रमाण में अंतःकरण शुद्धि इन्हों मापदंड का तो वैराग्य अकाम कामना दी के मुक्त है, एम कामना दी मुक्ति प्राप्त हो जाए तो बुद्धि में आनंद नहीं विवृद्धि होती जाए, छेवटे ये क्या जेने परिणाम आत्मा परिणाम इतने के अनुभव थे कि आनंदमय मूलभूत स्वरूप क्यों से तो के आनंद स्वरूप आत्मा। भले श्रुति एम के विज्ञानमय आनंदमय छे, परंतु आनंदमय एनु पण मुख्य एनु मूल स्वरूप कयो, सत्यम ज्ञानम अनंतम ब्रह्म, एटले ज कयो आगळ, एटले कयो ब्रह्म पुच्छम प्रतिष्ठा, ए क्या छे ब्रह्म पुच्छम प्रतिष्ठा सर्व विकल्पास्पद निर्विकल्प है अस्याम एव गुहायाम अधिगंतव्य है इति तत्प्रवेश प्रकल्प्यते। इले आनंद ने आ परिसमाप्ति क्या है, इले श्रुति कहो ब्रह्म पुच्छम प्रतिष्ठा, आ आनंद ने परिसमाप्ति ब्रह्म मां छे, पुच्छम प्रतिष्ठा, प्रतिष्ठा इले शु सर्व विकल्प आस्पद है, बधा जे विकल्प छे बधु जे द्वैत छे ए सर्व द्वैत नो अधिष्ठान, अरे आ विकल्प छे प्रिय मोद प्रमोद आ बधा पण विकल्प छे, आ बधी पण आ बधी विविधता छे, आ बधा नो आस्पद बधा नो अधिष्ठान स्वयं कहो छे निर्विकल्प, बहु मोटी वस्तु छे, बधा ज विकल्प नो आधार स्वयं कहो छे निर्विकल्प, कारण के विकल्प नो कोई आधार होवो जोईए, द्वैत नो आधार होवो जोईए, कल्पना नो आधार होवो जोईए, विकल्प एटले विविध कल्पना, एक कल्पना आधार होवो जो जोईए, एक कल्पना आधार स्वयं कल्पना होवो तो एनो आधार होवो जोईए, ए वही कल्पना होवो तो एनो आधार होवो जोईए, एम करता करता बधी कल्पना आधार छोड़े केवो होवो जोईए निर्विकल्प ज होवो जोईए, विकल्प ज एने कहेवाय जे बीजा कशाक पर आधारित छे, ए विकल्प नो आधार स्वयं सविकल्प होय तो वही पछी बीजा कशा पर आधारित था, ए वही स्वयं सविकल्प होय तो वही बीजा पर आधारित था, अंते छेवटे आ बधा नो अंतिम आधार केवो होवो जोईए निर्विकल्प। सर्व विकल्प आस्पद है निर्विकल्प है, ब्रह्म पुच्छम प्रतिष्ठा, अब ब्रह्म से ये पुच्छ है प्रतिष्ठा, ये सर्व आश्रय से आधार छे, એટલે આનંદમય દ્વારા જેનો નિર્દેશ થાય છે, આપણને વિજ્ઞાનમય અર્થાત બુદ્ધિ ગુહામાં પ્રવેશ કરાવડાવ્યો અને કહેવામાં આવ્યું કે વિજ્ઞાનમય તો બીજું આનંદમય છે, અર્થાત વિજ્ઞાનમયમાં એટલે બુદ્ધિની અંદર આપણને આનંદમયનું જ્ઞાન થવું જોઈએ, એનો અર્થ એવો થયો, પણ આનંદમય મુખ્ય આત્મા તો કે નહીં, આનંદમય દ્વારા નિર્દેશ કોનો કરવામાં આવ્યો, આનંદ સ્વરૂપનો, આનંદમય માં આનંદ ની માત્રાઓ છે, અસર માત્રાઓ પર સર માત્રાઓ રહેલ જે નિર્વિકલ્પ આનંદ છે એનો નિર્દેશ કરવામાં આવ્યો આનંદમય થી, એનું જ્ઞાન વિજ્ઞાન માં કે બુદ્ધિ ગુહામાં પ્રાપ્ત થવું જોઈએ, નિર્વિકલ્પ હે અસ્યામેવ ગુહાયામ અધિગંતવ્ય હેતી,
आज बुद्धि गुहानी अंदर आ निर्विकल्प नु ज्ञान थो जोइए इति तत् प्रवेश प्रकल्पते। जेम बरा पंचकोश नी कल्पना ओ कल्पना बरा चाले छे, जेम पंचकोश नी कल्पना करवामां आवे, आखा सृष्टि नी कल्पना करवामां आवे अने पंचकोश नी कल्पना करवामां आवे, शेना माटे करवामां आवे? मात्र ब्रह्म नु ज्ञान थाय एटला ज माटे। आगळ कहू पण खरो, विज्ञान माया अन्योन्तरात्मा आनंदमय है ब्रह्म पुच्छम प्रतिष्ठा एम कहीने कहवा पण आव्यु कि विज्ञानमय नी अंदर पण जे रहेलू छे वास्तव में आनंदमय छे अने एनु मूल स्वरूप ब्रह्म छे। तो ए ब्रह्म नु ज्ञान थाय माटे प्रवेश परकल्पते। तो सृष्ट्वा आ बुद्धि नु सर्जन कर्युं, तदेवानु प्राविष्ट बुद्धि में प्रवेश कर्यो, परमात्मा ए आ नाम रूपात्मक उपाधि नु सर्जन कर्युं, बुद्धि नु सर्जन कर्युं अने बुद्धि में प्रवेश कर्यो, एटले शुं? प्रवेश प्रकल्पते, आ प्रकारना प्रवेश नी कल्पना करवामां आवे छे। शेना माटे? एटला माटे के बुद्धि नी अंदर आ ब्रह्म नु ज्ञान थवुं जोईए। बस आटलो ज। ब्रह्म ने क्या जाणवानुं छे? बुद्धि में जाणवानुं छे। बात एटलुं कहेवा माटे आ प्रवेश नी कल्पना करवामां आवे छे। तत् प्रवेश प्रकल्पते। चलो आगे चर्चा का शुक आने। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। मंत्रों पाठ। सोकामयत बहुस्यां प्रजायेति सतपोतप्यत सतपस्तप्त्वा इदगुं सर्वमसृजत यदिदं किञ्च तत्सृष्ट्वा तदेवानुप्राविशत तदनुप्रविश्य सच्चत्यच्चाभवत निरुक्तञ्च निरुक्तञ्च निलयनञ्च निलयनञ्च विज्ञानञ्च विज्ञानञ्च सत्यञ्च अनृतञ्च सत्यमभवत् यदिदं किञ्च तत्सत्यमित्याचक्षते तदप्येष श्लोको भवति। तत्सृष्ट्वा तदेवानुप्राविशत जगत्नु सर्जन करने एने जगत्मा उपाधिमा प्रवेश कर्यो। ए प्रवेश शब्दना विविध अर्थो अफवामां आव्या। प्रवेश शब्दना मुख्य अर्थ करवामां आवे तो परमात्माए सर्जन करीने एमां प्रवेश कर्यो। तो कोई पण रीते मुख्य रीते परमात्मा प्रवेश करे ए संगत नथी, बेसतो नथी, युक्त युक्त नथी, पर केवी रीते प्रवेश करे?
કંઈક પોતાનું પરિવર્તન આને પ્રવેશ કર્યો હોય એ પણ બની શકતું નથી. સ્વયં અપ્રવિષ્ટ દેશ હોય અને પ્રવેશ કર્યો હોય એવું પણ નથી. એ છેવટે એવી પરિસ્થિતિ આવી કે આ જે વાક્ય છે એ વાક્યનો કોઈ અર્થ જણાતો નથી. એટલે કહેવામાં આવ્યું એવમ તરી નહીં વાસ્તી પ્રવેશ. તો પછી તો એમ લાગે છે પ્રવેશ નામની ખરેખર વસ્તુ છે જ નહીં, નશે ગત્યંતરમ ઉપલભામ હે. એ સિવાય બીજો શું અર્થ કરો આ વાક્યનો એ પણ સમજ પડતી નથી. નશે અસ્માદ વાક્યાત યત્નવતા ભાઈ વિજ્ઞાન ઉત્પન્ન. ખૂબ બધો પ્રયત્ન કરો અને છેવટે પ્રતિબિંબ એ અર્થની અંદર પણ આ વાક્યનો અર્થ કરવાનો પ્રયત્ન કરો એ પણ લાગુ પડતો નથી. એટલે શું કરવું દેખ્યું કે તરહી હંત તરહી અનર્થકત્વાત અપૌષ્યમેતદ વાક્યમ. ત્યાર પછી એવું જ છે કે આ વાક્યનો કોઈ અર્થ જ નથી એટલા માટે એને છોડી દેવું જોઈએ, એનો કોઈ અર્થ નથી, ત્યાગી દેવું જોઈએ. તો સૃષ્ટવા તદેવાનો પ્રાવિષ્ય આ વાક્યનો કોઈ અર્થ ન થતોને કારણે એને છોડી દેવું જોઈએ. એક અનર્થક વાક્ય છે. વેદનું વાક્ય અર્થ વગરનું હોય તો પછી વેદ પ્રમાણ ના રહે એવું થઈ ગયા. તો કે નહીં ના અન્ય અર્થત્વાત સિદ્ધાંત જવાબ આવે છે કે નહીં નહીં અન્ય અર્થત્વાત આ વાક્યનો બીજો અર્થ છે. ગઈકાલે ચર્ચા કરી કોઈ પણ વાક્યનો અર્થ કરવા માટે પૂર્વના પર આ બધું જોવું જોઈએ. પ્રકૃતો હિ અન્ય અર્થ પ્રવેશ સિવાયના બીજા કોઈ અર્થની અત્યારે ચર્ચા ચાલી રહી છે. વિવક્ષ રહસ્ય અને એ જ અર્થ કહેવાની સુધી વિવક્ષા જ અર્થાત કહેવાની ઈચ્છા છે. સહસ મર્તવ્ય એ જ અર્થ છે જે અત્યારે ચર્ચાનો વિષય છે અને જે શ્રુતિનું તાત્પર્ય છે એનું સ્મરણ કરવું જોઈએ. તો શેનાથી આ ચર્ચાનો પ્રારંભ થયો? બ્રહ્મવિદ આપનોદી પરમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ ઇતિ અર્થ હે સ્મર્તવ્ય. તો બ્રહ્મવિદ આપનોદી પરમ બ્રહ્મનો જ્ઞાની પરમને અનંતર પ્રાપ્ત કરે એમ કર્યા પછી બ્રહ્મની વ્યાખ્યા આપી સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ અને પછી એ જ્ઞાનની વ્યાખ્યા કરી યો વેદ નિહિતમ ગુહાયામ જે ગુહાની અંદર પરમ વ્યૂહની અંદર રહેલું છે એ બ્રહ્મને જ જાણે છે અર્થાત બ્રહ્મને જે આત્મતયા જાણે છે. ટૂંકમાં બ્રહ્મને આત્મતયા જાણવું જે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ છે જે જગતનો અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે જે સર્વ વિકલ્પનું અધિષ્ઠાન છે એવું જે બ્રહ્મ છે જેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાને પુરુષ પરમ અને અનંતને પ્રાપ્ત કરે છે અર્થાત જેઓનો પરમ પુરુષાર્થ પ્રાપ્ત કરે એ બ્રહ્મ. મહત્વની વસ્તુ બ્રહ્મને જાણવાની, બીજી બધી વસ્તુ મહત્વની નથી. કારણ કે બ્રહ્મના જ્ઞાનથી જીવનનો પરમ પુરુષાર્થ પ્રાપ્ત થાય. એ જીવનનો પુરુષાર્થ ને જીવન અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવું, જીવનમાં કૃતકૃત્યતા પ્રાપ્ત કરવી એ જ મનુષ્યનો જીવનનો હેતુ છે. અને ઉપનિષદે જણાવ્યું બ્રહ્મવિદ આપનોદી પરમ એ પરમ એટલે કે જે અનંત છે જે મનુષ્ય ઈચ્છી રહ્યો છે ઝંખી રહ્યો છે એ બ્રહ્મના જ્ઞાનથી પ્રાપ્ત થાય. એટલે હવે પ્રશ્ન કે બ્રહ્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું? બ્રહ્મનું શું લક્ષણ છે? બ્રહ્મને કેમ ઓળખવું? કોઈ વસ્તુનું જ્ઞાન મેળવતા પહેલા ઓળખવું પડે. બ્રહ્મને ઓળખવું કેવી રીતે? તો કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. આ બ્રહ્મ ક્યાં છે? યો વેદ નિહિતમ ગુહાયામ. એને કેમ જાણવાનું? આત્મતયા જાણવાનું. જે હૃદય ગુહામાં રહેલું છે અર્થાત જે આત્મરૂપે પ્રકાશી રહ્યું છે આવા સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ જે જગતનું ઉપાદાન નિમિત્ત કારણ છે એને જો જગત એક અનદ્વિતીય છે એ બ્રહ્મને આત્મતયા જાણવાનું છે. બસ કેવી રીતે બ્રહ્મને આત્મારૂપે જાણવું? તો કેવી રીતે જિજ્ઞાસુ બ્રહ્મને આત્મરૂપે જાણી શકે એ માટે એ કેમ જાણી શકે એ માટે જે પ્રયત્ન હોય એ પ્રયત્ન આવશ્યક છે. એ પ્રયત્ન અત્યાર સુધી કરી રહી છે અર્થાત અત્યાર સુધી જે કઈ વસ્તુ ચર્ચવામાં આવી એની પાછળનો એક જ ઈરાદો છે કેવી રીતે બ્રહ્મનું આત્મતયા જ્ઞાન પ્રાપ્ત થાય. અહમ બ્રહ્માસ્મિ તદ વિજ્ઞાનમ ચ વિવક્ષિતમ પ્રકૃતમ ચ તત. આ શાસ્ત્રમાં એક જ વિજ્ઞાન હું બ્રહ્મ છું એટલે કે સત્યનું જ્ઞાન એ જ દરેક શાસ્ત્રની વિવક્ષા છે. ભલે શાસ્ત્ર બધું ઘણું બધું કહેતું હોય એ બધાની પાછળની એક જ ઈરાદો છે, એક જ હેતુ છે, એક જ પ્રયોજન છે કેવી રીતે આ જ્ઞાન પ્રાપ્ત કરવું.
પ્રકૃતમ છે. આ શાસ્ત્રમાં પણ આ ગ્રંથમાં પણ આ જ્ઞાન પ્રાપ્ત કરવાના વિષયથી ચર્ચાનો પ્રારંભ થયો. એટલે બધા શાસ્ત્રની પણ આ વિવક્ષા છે, આ ગ્રંથની પણ એ જ વિવક્ષા છે અને એ જ ચર્ચાનો વિષય છે. અને જો અત્યાર સુધી ચર્ચા આવી એવા આપણે સમજી શકીએ કેવી રીતે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનું વર્ણન છે. બ્રહ્મ સ્વરૂપ અવગમાય છે, આકાશાદી અન્નમયાંતમ કાર્યમ પ્રદર્શિતમ. આ બ્રહ્મના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આકાશથી માંડીને અન્નમય સુધીનું જે આ જગત છે એની વાત કરવામાં આવી. બ્રહ્મ અવગમશ્ચારબ્ધ હે, આઠ અધ્યારો અર્થાત અન્નમય સુધી આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી ઔષધિ અને પછી અન્ન અને શરીર અને રસનું આ બધું સમગ્ર જગતનું વર્ણન કર્યા પછી એ વર્ણન પણ શેના માટે કરવામાં આવ્યું? બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. અને પછી બ્રહ્મનું જ્ઞાન કેમ પ્રાપ્ત કર્યું એ પ્રારંભ થયો. તત્ર અન્નમયાત આત્મનઃ અન્યોન્તરાત્મા પ્રાણમયઃ. એમ કે ગુહામાં પ્રવેશ, યો વેદ નિહિતમ ગુહાયામ. એટલે ગુહામાં બ્રહ્મ રહેલું છે. કેવી બ્રહ્મ, કેવું કેવી ગુહા? અન્નાત સો આભ્યંતરમ, અન્નાદ આભ્યંતર પ્રાણ. અન્ન જે આભ્યંતર પ્રાણ છે. તતઃ મનઃ, તતઃ કરતા, તતો ભોગતા. પ્રાણની અંદર મન, એની અંદર કરતા, એની અંદર ભોગતા. ગુહા સ્વયં પરંપરા, આ પ્રકારે ગુહા પરંપરા. તો યો વેદ નિહિતમ ગુહાયામ, આ ગુહાની અંદર જ રહેલો. કેવી ગુહા? તો અત્યારે આ ગુહાનું વર્ણન કરવામાં આવ્યું કે અન્નમયની અંદર એનું અંદર એની પણ આ અભ્યંતર એને પણ ચેતનતા પ્રદાન કરનાર પ્રાણમય છે. એને પણ અભ્યંતર મનોમય છે. એને પણ અભ્યંતર વિજ્ઞાનમય છે. આ બધું વર્ણન બ્રહ્મનું જ્ઞાન થઈ શકે એ માટે કરવામાં આવ્યું. બ્રહ્મ અવગમશ્ચારબ્ધ, આમ બ્રહ્મનું જ્ઞાન કેમ થાય એનો આરંભ કરવામાં આવ્યો. વિજ્ઞાન ગુહાયામ પ્રવેશિત, એમ કરીને આ સાધકને વિજ્ઞાન ગુહામાં પ્રવેશ કરવામાં આવ્યો. અન્નમય એ બ્રહ્મ નથી, પ્રાણમય એ પણ નહીં, મનોમય એ પણ નહીં, વિજ્ઞાનમય. તત્ર છે આનંદમય વિશિષ્ટ આત્મા પ્રદર્શિત, આ વિજ્ઞાનમય ની અંદર આત્મા પ્રકાશ રહ્યો છે. યો વેદ નિહિતમ ગુહાયામ, તો ગુહાની અંદર જે નિહિત છે ગુહામાં રહેલું છે. કઈ ગુહા? તો કે વિજ્ઞાનમય નામની ગુહા, અર્થાત બુદ્ધિ નામની ગુહા. આ બુદ્ધિ નામની ગુહામાં આત્મા રહે. કયો આત્મા? આનંદમય. એટલે આનંદમય આત્મા છે. ઓહો, આપના કહેવા પણ આનંદમય આત્મા છે? તો કે નહીં નહીં. અતઃ પરમ આનંદમય લિંગ અધિગમ દ્વારેણ, એ આનંદમય પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. બુદ્ધિ ગુહામાં જ આનંદમય રહેલો છે એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને ત્યાં આત્માને જાણવાનું છે. કેવી રીતે? આનંદમય લિંગ અધિગમ દ્વારેણ, એ આનંદમય લિંગ બની જાય છે, અર્થાત ચિહ્ન બની જાય છે. એટલે કશીક વસ્તુનો નિર્દેશ કરનારું નિમિત્ત બની જાય છે. આનંદ વિરુદ્ધ્યવસાન આત્મા, એ આનંદમય આત્માનો નિર્દેશ કરે છે કે આનંદની વૃદ્ધિ થતી જાય, વૃદ્ધિ થતી જાય, વૃદ્ધિ થતી જાય. એ આનંદની વૃદ્ધિનું પણ વર્ણન કરવામાં આવશે આનંદ મીમાંસામાં. તો વૃદ્ધિ થતા 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 એની પરાકાશ સાકાષ્ઠા સા પરાગતિ, એ આનંદની વિવૃદ્ધિ થાય, એનું અવસાન, એની પરિસમાપ્તિ, એ છે આત્મા. એટલે આનંદ બુદ્ધિ ગુહામાં જે આનંદમય છે ત્યાં નજર કરવાની, પરંતુ આનંદમય પર અટકી નહીં જવાનું. એ આનંદમય જે આનંદ, આ પ્રિય મોદ પ્રમોદ આવતી વૃત્તિનું જે મૂળભૂત તત્વ, નિર્વિશેષ તત્વ છે એ આનંદ, એ વાસ્તવમાં આત્માનું સ્વરૂપ છે. એ જ વસ્તુ શ્રુતિ વડે કહેવામાં આવી, આનંદ આત્મા બ્રહ્મપુચ્છમ પ્રતિષ્ઠા. આ બ્રહ્મપુચ્છ અર્થાત સર્વ આધાર આપનાર, પ્રતિષ્ઠા આશ્રયભૂત છે. સર્વવિકલ્પાસ્પદ પ્રતિષ્ઠા અર્થાત બધા જ વિકલ્પનું અધિષ્ઠાન. સ્વયં નિર્વિકલ્પ બ્રહ્મ, આ સર્વ વિકલ્પનું, સર્વ દ્વૈતનું, સર્વ આનંદનું પણ અધિષ્ઠાન એન્ડ સ્વયં નિર્વિકલ્પ. અસ્યામેવ ગુહાયામ અધિગંતવ્ય, આ જ બુદ્ધિરૂપી ગુહાની અંદર આનંદ સ્વરૂપ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. આ રીતે શ્રુતિ બહુ સુંદર પ્રક્રિયા દ્વારા આ સાધકને એના બાહ્ય સ્તરોમાંથી ધીમે 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 આંતરતમ સ્તરમાં પ્રવેશ કરાવીને ત્યાં આગળ
આનંદમય આત્મા બ્રહ્મ આનંદમય છે એને અંતર ગુહામાં જાણવાનું છે. એ રીતે બ્રહ્મના જ્ઞાન માટેની આ ચર્ચા ચાલી રહી છે. તો અસ્યામેવ ગુહાયામ અધિગંતવ્ય હેતિ કૃત્વા તત્ પ્રવેશ ઇતિ હેતોઃ તત પ્રવેશ પ્રકલ્પ્યતે. કે આજે વિજ્ઞાનમાં એક બુદ્ધિ ગુહા છે, એ ગુહાની અંદર એ આનંદ સ્વરૂપ આત્માને આત્મરૂપે જાણવાનું છે. આનંદ સ્વરૂપ બ્રહ્મને આત્મરૂપે જાણવાનું છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન વિભેદિ કુતશ્ચનેતિ. આનંદ સ્વરૂપ બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને સર્વ ભયમાંથી મુક્ત થઈ જાય. એ તો એ ગુહામાં જાણે કે બ્રહ્મ ન રહેલું હોય. બ્રહ્મ કોઈ ગુહામાં રહેલું નથી, પણ એમાં સમજાવ છે તે પ્રમાણે એ બુદ્ધિ ગુહામાં એનું જ્ઞાન થતું હોવાને કારણે જાણે કે બ્રહ્મ એ બુદ્ધિરૂપી ગુહામાં પ્રવેશ કર્યો, જાણે કે પ્રવેશ કર્યો. આપણે એમ કહેવામાં આવે કે બ્રહ્મ એ તો બુદ્ધિ ગુહામાં પ્રવેશ, આપણે ત્યાં જઈએ ને એને જોવા માટે. ભાઈ દેવદત્ત ક્યાં ગયો હતો? કહ્યું જો પેલી ગુફામાં ગયો છે એમ કહ્યું, આપણે ત્યાં જઈએ. તો તેવી રીતે આપણે પૂછ્યું બ્રહ્મ ક્યાં? સત્યમ જ્ઞાન અનંતમ લક્ષણ બ્રહ્મ ક્યાં છે? તો બ્રહ્મ એ પ્રવેશ કર્યો. ક્યાં પ્રવેશ કર્યો? ગુહામાં પ્રવેશ કર્યો. કઈ ગુહામાં? બુદ્ધિરૂપી ગુહામાં પ્રવેશ કર્યો. એવું એટલા માટે કહેવામાં આવે છે જે જિજ્ઞાસુ બુદ્ધિરૂપી ગુહામાં નજર કરે, બસ એટલા જ માટે. એને ત્યાં નજર કરતો કરવા માટે, બીજે ફાંફા ના મારે, બુદ્ધિ ગુહામાં નજર કરે. ઇતિ તત પ્રવેશ પ્રકલ્પ્યતે. બુદ્ધૌ દ્રષ્ટુત્વાદ રૂપેણ ઉપલબ્ધેવ તસ્ય બ્રહ્મ પ્રવેશત્વેન. તો બુદ્ધિની અંદર જ આત્મા પ્રકાશ રહ્યો, બ્રહ્મ પ્રકાશ આત્મતયા. કરતા ભોગતા સમજાવશે. તો આ બ્રહ્મ બુદ્ધિ ગુહાની અંદર કરતા ભોગતા સુખી દુઃખી આ પ્રકારે આત્મારૂપે પ્રકાશ રહેવાના કારણે બસ કહેવામાં આવ્યું કે બ્રહ્મએ બુદ્ધિ ગુહામાં પ્રવેશ કર્યો. બાકી કોઈ મુખ્ય અર્થમાં પ્રવેશનો પણ આમાં પ્રવેશમાં તાત્પર્ય નથી. આ પ્રવેશ વાક્યનું તાત્પર્ય પ્રવેશમાં નથી, પ્રવેશ વાક્યનું તાત્પર્ય બ્રહ્મ અધિગમ અર્થ બ્રહ્મ જ્ઞાનમાં છે. બ્રહ્મ જ્ઞાન એ આ ગ્રંથનો મુખ્ય પ્રયોજન છે. અને અત્યાર સુધી હવે પછી જે કઈ ચર્ચા આવશે બધાનો હેતુ એ કે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરો, એમાં પ્રવેશ જે છે એ મદદરૂપ છે. આગળ કહે છે ભાષ્યમાં કે બુદ્ધો એવ પ્રવેશ કલ્પને, બુદ્ધિમાં જ બ્રહ્મને પ્રવેશ કરો એ પ્રકારની કલ્પના કેમ શ્રુતિ કરે છે? તે માટે સમજાવે છે. નહી અન્યત્ર ઉપલભ્યતે બ્રહ્મ નિર્વિશેષત્વાર વિશેષ સંબંધો હે ઉપલબ્ધ હેતુર્દૃષ્ટ. નહી અન્યત્ર ઉપલભ્યતે બ્રહ્મ નિર્વિશેષત્વાત. બ્રહ્મ નિર્વિશેષ હોવાને કારણે બુદ્ધિ અન્યત્ર ન ઉપલબ્ધ, બુદ્ધિ અન્યત્ર નું જ્ઞાન થઈ શકે નહીં. બુદ્ધે સકાશાત બ્રહ્મ ચૈતન્ય છે અનુપલંભાત. આ બ્રહ્મ જે ચૈતન્ય છે એ બુદ્ધિ સિવાય અન્યત્ર એની ઉપલબ્ધિ, અન્યત્ર એનું દર્શન ના થઈ શકે. કેમ? તો કે નિર્વિશેષત્વાત, કે બ્રહ્મ નિર્વિશેષ છે. આ બ્રહ્મ નિર્વિશેષ હોવાને કારણે બ્રહ્મને આવશ્યકતા છે કે કોઈ બિચારું બ્રહ્મ સ્વયં વ્યક્ત ના થઈ શકે. નિર્વિશેષ હોવાને કારણે બ્રહ્મ સ્વયં આપણા દર્શનો વિશે ના થઈ શકે. એટલે બ્રહ્મની અપેક્ષા છે કે કોઈક વસ્તુને દર્શનનો વિષય બનાવે. જેમ વીજળી સૂક્ષ્મ હોવાને કારણે આપણા દર્શનો વિશે ના થઈ શકે, અને વીજળીને આવશ્યક બલ્બની આવશ્યકતા છે. તો બલ્બ કયો છે? વ્યંજક. વીજળીને વ્યંજ એટલે અભિવ્યક્ત કરનાર છે બલ્બ. અને આ રીતે જે નિર્વિશેષ કે સૂક્ષ્મ વસ્તુ હોય છે એમને જ્ઞાનના વિષય થવા માટે કોઈ અભિવ્યક્ત કરનાર નિમિત્તની આવશ્યકતા હોય છે. તેમ બ્રહ્મ પણ નિર્વિશેષ હોવાને કારણે કોઈ પ્રકારની વિશેષતા નથી. કોઈ પ્રકારની વિશેષતા બ્રહ્મમાં તો આપણને પકડ્યું હોત, પણ કોઈ પ્રકારની વિશેષતા બ્રહ્મમાં ન હોવાને કારણે બ્રહ્મને એવી આવશ્યકતા છે કે કશું કેને અભિવ્યક્ત કરે, કશાક સાથે સંયોજાય તો જ બ્રહ્મ અભિવ્યક્ત થાય. વિશેષ સંબંધો હિ ઉપલબ્ધિ હેતુ દૃષ્ટ.
આપણે જાણીએ છીએ કે કોઈ પદાર્થ ત્યારે ઉપલબ્ધિ અર્થાત જ્ઞાનનો વિષય બની શકે જ્યારે એને કોઈ વસ્તુ સાથે સંપર્ક થાય, સંબંધ થાય. એટલે કોઈ વ્યંજક સાથે, વ્યંજક એટલે કોઈ કોઈ પદાર્થને પોતાની અભિવ્યક્તિ કરવા માટે કોઈ પ્રકારના પ્રકાશની જરૂર હોય છે. જોકે બ્રહ્મ એવું નથી, છતાં જગતના પદાર્થો નિયમ જાણીએ છીએ. આ ઘટ પટ મઠ વગેરે પદાર્થો સ્વયં પોતાની જાતને પ્રકાશિત કરી શકે નહીં, પોતાની જાતને અભિવ્યક્ત કરી શકે નહીં. એમને પ્રકાશિત કરવા માટે, અભિવ્યક્ત કરવા માટે કોઈક પ્રકાશની જરૂર હોય છે. તો એક બે દ્રષ્ટાંત આપે છે. પહેલા દ્રષ્ટાંત આપે છે, યથા રાહોહ ચંદ્રાર્ક વિશિષ્ટ સંબંધ એવં અંતઃકરણ ગુહાત્મ સંબંધ બ્રહ્મણ ઉપલબ્ધિ હેતુ. યથા રાહોહ ચંદ્રાર્ક ચંદ્રાર્ક વિશિષ્ટ સંબંધ. રાહુ, રાહુને પોતાનો એ તો છાયાગ્રહ છે, એને એને છાયાગ્રહ કહેવામાં આવે છે. છાયા છે, એનો સ્વયં કોઈ આકાર નથી આવતો. અંતેથી ચંદ્રાર્ક વિશિષ્ટ સંબંધ હે. ચંદ્ર અર્ક એટલે સૂર્ય, ચંદ્ર કે સૂર્યરૂપી વિશેષ સાથે, વિશેષ અર્થાત રાહુરૂપી છાયાને અભિવ્યક્ત કરે એવા ચંદ્ર અને સૂર્યરૂપી વિશેષ સાથે જ્યારે રાહુનો સંબંધ થાય ત્યારે જ રાહુના અસ્તિત્વનું કે રાહુ છે એવું જ્ઞાન થાય. રાહુ જ્યારે સૂર્યને ગળી જાય ત્યારે આપણે ખબર પડે કે ઓહો આ રાહુ છે, નહીં તો ખબર ના પડે. એ રાહુ જ્યારે સૂર્યરૂપી વિશેષના સંબંધમાં આવે ત્યારે એને કારણે રાહુનું અસ્તિત્વ પણ અભિવ્યક્ત થાય છે કે રાહુ છે એવી ખબર પડે છે. અથવા ચંદ્ર એવમ તેવી રીતે અંતઃકરણ ગુહાત્મ સંબંધ બ્રહ્મણ ઉપલબ્ધ હેતુ. અંતિમ રીતે અંતઃકરણ રૂપે જે ગુહા છે, બુદ્ધિ ગુહા છે, એની સાથે જ્યારે સંબંધ થાય ત્યારે આ બ્રહ્મની ઉપલબ્ધિ થાય. ટૂંકમાં નિર્વિશેષ બ્રહ્મ છે એ ત્યારે જ્ઞાનનો વિષય બને જ્યારે એ જ્ઞાન વૃત્તિનો વિષય બને, જ્ઞાન વૃત્તિ દ્વારા અવતારે. ભગવાનમાં વૈકુંઠમાં હોય તો આપણે જ્ઞાનનો વિષય ના બને, જાણી ના શકીએ. આપણે વૈકુંઠમાં જુદી વાત છે, બાકી ભગવાન તો ક્ષીરસાગરમાં, વૈકુંઠમાં, કૈલાસમાં એવી જગ્યા હોય તો આપણે એને કેવી જાણવાના હતા. પણ એ જ ભગવાન જ્યારે કોઈ શ્રી કૃષ્ણ કે રામ કે કોઈ પ્રકારની ઉપાધિ વિશેષ સાથે સંબંધ કરે ત્યારે આપણા જ્ઞાન એ ઉપાધિ છે એ પરમાત્માને અભિવ્યક્ત કરનારી બની અને ત્યારે આપણા જ્ઞાનનો વિષય બને. ત્યારે ભક્તો એની સાથે જોઈ શકે ને, એનો અનુભવ કરી શકે, વ્યવહાર કરી શકે. તેવી રીતે બ્રહ્મ એ સ્વયં નિર્વિશેષ છે, આપણે બુદ્ધિવૃત્તિમાં અવતરણ કરે. એટલે કે બુદ્ધિની અંદર એ ચૈતન્ય આરૂઢ થાય. જેમ ભગવાન શ્રી કૃષ્ણ રૂપી ઉપાધિમાં આરૂઢ થાય ત્યારે આપણા જ્ઞાનનો વિષય બને, અર્થાત નિર્વિશેષ ત્યારે જ્ઞાનનો વિષય બને જ્યારે કોઈ વિશેષ સંબંધિત થાય, એ સિવાય જ્ઞાનનો વિષય ન બને. તેવી રીતે બ્રહ્મ પણ ત્યારે જ્ઞાનનો વિષય બને જ્યારે બુદ્ધિનો વિષય બને, એને જ્ઞાન વૃત્તિ કહેવામાં આવે છે. અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન વૃત્તિ. જેવી રીતે દસમો છોકરો પણ, દસમો છોકરો છે પણ એને અભિવ્યક્ત કરનારી કોઈ વૃત્તિ હોય તો દસમા છોકરાનું જ્ઞાન થાય. અહમ દસમોસ્મિ હું દસમો છું એ પ્રકારની જે બુદ્ધિવૃત્તિ જન્મી એને કારણે દસમાનું જ્ઞાન થયું. તે રીતે હું બ્રહ્મ છું તો ખરો જ, એટલું પૂરતું નથી. હું બ્રહ્મ છું એ જે હકીકત છે, સત્ય છે, એને વ્યક્ત કરનાર પેલી જ્ઞાન વૃત્તિ જોઈએ, એને બુદ્ધિવૃત્તિ જોઈએ. જ્ઞાન વૃત્તિ એ બુદ્ધિમાં જ પ્રકટ થાય અથવા બુદ્ધિમાં જ એનું, બુદ્ધિમાં જ હોવાના કારણે એવું કહેવામાં આવ્યું કે આ બ્રહ્મ બુદ્ધિમાં રહેલું છે, એટલે બુદ્ધિમાં જ એનું જ્ઞાન થાય છે. બ્રહ્મ બધે છે પરંતુ એનું વાસ્તવિક સ્વરૂપ અને જે કઈ જ્ઞાન થાય છે ખરેખર બ્રહ્મનું જ્ઞાન થાય છે. છતાં પણ આ નામ રૂપની ઉપાધિ દ્વારા જે જ્ઞાન થાય બ્રહ્મના માત્ર એક અંશનું જ્ઞાન થાય છે. દહરેવાપિનૂનમ ત્વમ વેત્થ બ્રહ્મણ રૂપમ યદિ મન્યસે સુવેદેતિ. તો કોઈક નામ રૂપમાં આપણે બ્રહ્મનું દર્શન થાય એ તો એક મર્યાદિત દર્શન થાય.
तो ब्रह्म जे छे अनंत एनु दर्शन क्या था एक बुद्धि एवं एवं एक स्थान छे के बुद्धि जे केवल द्रव्य छे जे ब्रह्म ने जेवु छे तो वास्तविक रूपे अभिव्यक्त करी सके। तो जेवी रीते राहु नो चंद्र के सूर्य साथे संबंध था त्यारे ज राहु नो ज्ञान था तेवी रीते अंतःकरण गुहात्म संबंध है ब्रह्मण उपलब्धि हेतु अंतःकरण रूपी गुहा छे एनी साथे नो संबंध जारे ब्रह्म थाय त्यारे उपलब्धि अर्थात ज्ञान त्यां थई सके अर्थात अपना अंतःकरण अंदर हूँ ब्रह्म छू ए प्रकार की ज्ञान वृत्ति नो उदय थवो जोईए तो ब्रह्म अने ए जग्याए जेनो उदय थाय બુદ્ધિમાંત્રહ્મરૂપી ચૈતન્ય છે એનું જ્ઞાન થાય છે એવું શા માટે ઘટસ્ફુરદી પટસ્ફુરદી ઇત્યાદિ પ્રકારે જો આ ઘટસ્ફુરી રહ્યો છે આ પટસ્ફુરી રહ્યું છે आम घटस्फुरदी पटस्फुरदी इत्यादि प्रकारेण बुद्धे अन्यत्रावि तस्य उपलब्धि दर्शनात् अब एम केम आग्रह राखो छो कि बुद्धिमां ज मात्र आत्मनु दर्शन थाय भले ब्रह्मनु दर्शन थाय छे ब्रह्मनु दर्शन बुद्धिमां थाय एवो आग्रह केम केम घटनी अंदर स्फुरण रूपे ब्रह्मनु दर्शन नथी थतो आ घट पट मठ जगतना बधा पदार्थनी अंदर सदरूपे स्फुरण रूपे ब्रह्मनु दर्शन नथी थतो थाय छे ने तो एवो केम आग्रह राखवानो कि बुद्धिमां ज मात्र ब्रह्मनु दर्शन थाय એટલે કહે છે ઉત્તર આપે છે સન્નિકર્ષાત્ અવભાસાત્મકત્વાચ્ચ અંતઃકરણસ્ય સન્નિકર્ષાત્ બુદ્ધિ બ્રહ્મની સન્નિકર્ષ અત્યંત નજીક છે બ્રહ્મથી એટલે આત્માથી નજીકમાં નજીક જે કોઈ હોય તો બુદ્ધિ સૂક્ષ્મતામાં નજીક એટલે આત્મા તો સૂક્ષ્મ આથી સૂક્ષ્મ છે પરંતુ સૂક્ષ્મતા એનાથી ઉતરતો માત્ર આત્માથી ઉતરતી સૂક્ષ્મતા કોઈ ધરાવતો હોય તો બુદ્ધિ છે બુદ્ધિ પણ આપણા વ્યક્તિત્વમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ દ્રવ્ય છે સન્નિકર્ષાત આત્મ અવભાસાત્મકત્વાચ્ચ વળી બુદ્ધિનો સ્વભાવ છે બુદ્ધિ સ્વચ્છ હોવાને કારણે પારદર્શક હોવાને કારણે આત્માને અવભાસિત કરે છે આત્માને પ્રતિબિંબિત કરે છે આત્માને પ્રકાશિત કરે છે અવભાસાત્મકત્વાચ્ચ અંતઃકરણસ્ય તો બુદ્ધિમાં આવો ધર્મ હોવાને કારણે જેમ કે અરીસામાં એવો ધર્મ છે કે આપણા મુખને પ્રતિબિંબિત કરે આ મુખનો પ્રકાશ અરીસામાં પડે તેથી પ્રતિબિંબિત થાય અંતથી આપણે જ્ઞાન થાય અરીસો સ્વચ્છ દ્રવ્ય છે પારદર્શક દ્રવ્ય છે આ દિવાલો વગેરે પણ આપણા મોંમાંથી પ્રકાશ મુખથી પ્રકાશ પડતો પણ પ્રતિબિંબિત થતો નથી એટલે કે પ્રતિબિંબિત થવા માટે સ્વચ્છ વ્યંજ્ય કોઈ વસ્તુનો અભિવ્યક્ત કરવા માટે સ્વચ્છ દ્રવ્યની આવશ્યકતા છે તો બુદ્ધિ સ્વચ્છ પારદર્શક દ્રવ્ય છે અને માટે એ બ્રહ્મને અભિવ્યક્ત કરવાની યોગ્યતા ધરાવે છે બ્રહ્મથી અથવા આત્માથી નજીકમાં નજીક પણ છે અને જો એટલે સ્વચ્છ અને પારદર્શક હોવાને કારણે આત્માને અભિવ્યક્ત કરવાની યોગ્યતા પણ ધરાવે છે એટલે કહ્યું યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન આ બુદ્ધિમાં પણ જે પરમ વ્યોમ છે બુદ્ધિ પણ જયારે રજસ અને તમસને કારણે મલિન હોવાને ત્યારે બુદ્ધિ આત્માને વ્યક્ત નહીં કરી શકતી જેવો છે તો ત્યાં તો કરતા ભોગતા સુખી દુઃખી એમ વિકૃત વ્યક્ત કરતી હોય છે બુદ્ધિ પણ બુદ્ધિ જયારે સાત્વિક બને સ્વચ્છ બને ત્યારે આત્માને વિકૃત કર્યા વગર એ જેવો છે તેવો વ્યક્ત કરી શકે દ્રષ્ટાંત આવે છે યથાચ આલોક વિશિષ્ટ ઘટાદિ ઉપલબ્ધિ એવમ बुद्धि प्रत्यय आलोक विशिष्टा आत्मोपलब्धि स्याद यथा आलोक विशिष्ट घटाति उपलब्धि आ घट पट वगैरह पदार्थो छे उपलब्धि अर्थात एमनो पर त्यारे ज्ञान थई जाय के ज्यारे आ घट वगैरह प्रकाशना संपर्क में होय त्यारे एटले आपणी आंखो तो छे घटनो ज्ञान प्राप्त करवा माटे
છતાં પણ ઘટનું જ્ઞાન થવા માટે આંખો ઉપરાંત એક બીજા તત્વની આવશ્યકતા છે, પ્રકાશની આવશ્યકતા છે. યથાચ આલોક વિશિષ્ટ ઘટાદ ઉપલબ્ધિ, તો ઘટસ્ફુરતી પટસ્ફુરતી આ ઘટમાં સ્ફુરણ થાય એ બધું બરાબર છે, પણ ઘટનું એ સ્ફુરણ છે એનું ત્યારે જ્ઞાન થાય જયારે ઘટના એ સ્ફુરણને અભિવ્યક્ત કરનાર એક તો આલોક એટલે કે પ્રકાશ જોઈએ, ઉપરાંત બુદ્ધિ પણ જોઈએ. ભલે ને ઘટા પટા જગતના બધા પદાર્થો હોય, એ બધા પદાર્થોનું જ્ઞાન ક્યારે થાય? જયારે એ બધા પદાર્થો બુદ્ધિના સંપર્કમાં આવે ત્યારે છે. એક તો દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે આ ઘડો છે ત્યારે જ્ઞાન થાય જયારે આ ઘડાને આલોક અર્થાત પ્રકાશ અભિવ્યક્ત કરે, એટલે કે જ્ઞાનનો વિષય બનાવવા માટે આ ઘડાને કોઈ કોઈને અભિવ્યક્ત કરે એવી જરૂર છે. તો પ્રકાશ અભિવ્યક્ત કરે ત્યારે જેમ ઘડો જ્ઞાનનો વિષય બને તેમ બ્રહ્મને પણ અભિવ્યક્ત કરવાની જરૂર છે. કોણ અભિવ્યક્ત કરે? બુદ્ધિવૃત્તિ. અને ત્યારે બ્રહ્મ જ્ઞાનનો વિષય બને. કે ઘડો અને બ્રહ્મ બંને સરખાવા એવા નથી, પછી તો એટલે જ કહેવાય કે જ્ઞાન ત્યારે થાય જયારે જ્ઞાનના વિષયને અભિવ્યક્ત કરવામાં આવે, નહીં તો બધી વસ્તુનું જ્ઞાન સતત થયા જ કરતો હોત. આપણને એક સાથે બધા વિષયનું જ્ઞાન થયા જ કરતો હોત, કે ચૈતન્ય તો સર્વજ્ઞ છે ને, અને છતાં પણ એવું નથી થતો. કોઈ પણ વિષયનું જ્ઞાન ત્યારે થાય, દરેક હું પણ ચૈતન્ય છું, આ વિષય પણ ચૈતન્ય છે, એ હોવાને કારણે આપણે સતત દરેક દરેક વસ્તુનું જ્ઞાન થવા જ કરવું હોવું જોઈએ, પણ નથી થતું. એ ચૈતન્ય હોવા છતાં પણ એના એક અજ્ઞાનનું આવરણ છે, એ અજ્ઞાનના આવરણને દૂર કરવા માટે કોઈક પ્રકારનો પ્રકાશ જોઈએ. જેમ કે ફ્રેન્ચ ભાષા છે તો ખરી, હું ચૈતન્ય છું, જ્ઞાન સ્વરૂપ છું, મને જ્ઞાન હોવું જ જોઈએ, પણ જ્ઞાન નથી, કારણ કે એ ભાષા આડે જે આવરણ છે અજ્ઞાનનું, એ આવરણ દૂર થાય ત્યારે એ ભાષા મારા જ્ઞાનનો વિષય બને. કોઈ પણ વસ્તુ જગતનો કોઈ પદાર્થ ત્યારે મારા જ્ઞાનનો વિષય બને જ્યારે ત્યાં રહેલું અજ્ઞાનનું આવરણ દૂર થાય, અર્થાત એને 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 વ્યંજક કહેવામાં આવ્યો. અજ્ઞાનના આવરણને દૂર કરે અને પદાર્થ અભિવ્યક્ત કરે એવું કંઈક વસ્તુ હોવી જોઈએ, તો જ પદાર્થ જ્ઞાનનો વિષય બને. જેમ કે ઘડો પણ ચૈતન્ય છે, છતાં અજ્ઞાનના આવરણથી આચ્છાદિત છે, તેથી આ પ્રકાશ એ ઘડા આડે રહેલા પેલા અજ્ઞાનના આવરણને દૂર કરે છે. ઘડો પાંડવ પ્રકાશ નહીં, આપણે બુદ્ધિવૃત્તિ પણ, એટલે એવું કહેવામાં આવે કે ઘટાકાર વૃત્તિ જે છે એ ઘટમાં રહેલા આવરણને દૂર કરે છે. તેવી રીતે બ્રહ્માકાર વૃત્તિ બ્રહ્માડે રહેલા આવરણને દૂર કરે ત્યારે બ્રહ્મા પણ જ્ઞાનનો વિષય બને. અને તેથી બધું જ જ્ઞાન બુદ્ધિમાં જ થતું હોય છે. જે કંઈ જ્ઞાન થતું હોય હંમેશા બુદ્ધિમાં થતું હોય, અને એ જ્ઞાનના એ વિષય જે હોય એ વિષયના આકારની બુદ્ધિવૃત્તિ જે હોય એ વિષય આડે રહેલા અજ્ઞાનના આવરણને દૂર કરે છે. તો જ ઘટ પટ મઠ કોઈ વિષયનું ત્યારે જ્ઞાન થાય જ્યારે આપણી બુદ્ધિ એ વિષયનો આકાર ધારણ કરે. એટલે બુદ્ધિ હંમેશા વ્યંજક છે. બુદ્ધિ નામનો પ્રકાર બુદ્ધિ પ્રત્યે આરોગ વિશિષ્ટ વિશિષ્ટ આત્મ ઉપલબ્ધિ. એવું પણ નથી કે આ ઘટને માત્ર પેલો બહારનો પ્રકાશ હોય છે, ઘટને બીજો પ્રકાશ હોય છે, બુદ્ધિવૃત્તિ બી પ્રકાશ. આમ ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય ત્યારે જ ઘટનું જ્ઞાન થઈ શકે, નહીં તો ના થાય. તો આપણે બુદ્ધિ જે છે એ બુદ્ધિની વૃત્તિ એક એવો પ્રકાશ છે જેની આવશ્યકતા છે ત્યારે જ વિષયનું જ્ઞાન થાય. એટલે કોઈ પણ વિષયને અભિવ્યક્ત કરવા માટે એ બુદ્ધિવૃત્તિની આવશ્યકતા હોય છે. ટૂંકમાં ઘટસ્ફુરતી પટસ્ફુરતિ આ ઘટ પટ બધા સ્ફુરણ છે, સ્ફુરણને અભિવ્યક્ત કરી રહ્યા છે, અરે સ્ફુરણ સ્વરૂપ છે, અને છતાં પણ ત્યારે એ ઘટ પણ આપણા જ્ઞાનના વિષય બને જ્યારે એ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય, ઘટાકાર વૃત્તિ પટાકાર વૃત્તિ વગેરે. બુદ્ધિવૃત્તે ઘટાદિષુ ચૈતન્ય વ્યંજકત્વમ. આમ ઘટપટને પણ અભિવ્યક્ત કરનારું કોણ છે? આપણું બુદ્ધિવૃત્તિ. આપણે જાણીએ છીએ કોઈ પણ વિષય ત્યારે આપણા કોઈ પણ વિષયનું ત્યારે આપણે જ્ઞાન થાય જ્યારે એ વિષયના આકારની વૃત્તિ આપણી બુદ્ધિમાં ઉદય થાય, એ સિવાયનું જ્ઞાન ન થાય. અંતે રીતે એટલે બુદ્ધિ નામનો એક પ્રકાશ જોઈએ છે, તેમ બ્રહ્મને પણ આપણા જ્ઞાનનો વિષય બનવા માટે બુદ્ધિનો પ્રકાશ જોઈએ, બ્રહ્માકાર વૃત્તિ એનો પ્રકાશ જોઈએ. એવમ બુદ્ધિ પ્રત્યે આલોક વિશિષ્ટ. બુદ્ધિ પ્રત્યે જ્ઞાન વૃત્તિ, એ જ્ઞાન વૃત્તિ રૂપી પ્રકાશ તે વિશિષ્ટ થયેલો હોય ત્યારે આત્માનું આપણને જ્ઞાન થાય.
ટૂંકમાં આત્મા તો બ્રહ્મ આત્માનું પ્રકાશ જ રહ્યું છે, છતાં પણ એની આડે રહેલા અજ્ઞાનનું આવરણ દૂર થાય જ્યારે એ આત્માકાર કે બ્રહ્માકાર વૃત્તિ ઉત્પન્ન થાય અને ત્યારે જ બ્રહ્મનું આપણને આત્મરૂપે જ્ઞાન થાય. અંતો અંતેથી કહે છે તસ્માત ઉપલબ્ધિ હેતુ ગુહાયાં નિહિતમ ઇતિ પ્રકૃતમેવ તદ્વૃત્તિસ્થાનીયેતો ઇહ પુનઃ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત ઇતિ ઉચ્યતે. તસ્માત તેથી ઉપલબ્ધિ હેતુ ગુહાયાં નિહિતત્વમ ઇતિ પ્રકૃતમેવ. અંતે ઉપલબ્ધિ હેતુ એવું પણ નથી કે બ્રહ્મ માત્ર બુદ્ધિમાં છે, બ્રહ્મ સર્વત્ર છે. બુદ્ધિ એક એવું સ્થાન છે જ્યાં બ્રહ્મની ઉપલબ્ધિ અર્થાત બ્રહ્મનું જ્ઞાન થઈ શકે, અન્યત્ર ના થઈ શકે. કેમ? કારણ બુદ્ધિ બ્રહ્મની અત્યંત સન્નિકર્ષ છે. એટલું જ નહીં પણ બુદ્ધિ સૂક્ષ્મ હોવાને કારણે સ્વચ્છ દ્રવ્ય છે, પારદર્શક દ્રવ્ય છે, અને માટે બ્રહ્મને અભિવ્યક્ત કરવાની યોગ્યતા બુદ્ધિ ધરાવે છે. પરંતુ એ યોગ્યતાને આપણે કેળવવી જોઈએ, એ તો ખરો. બુદ્ધિમાં બ્રહ્મને અભિવ્યક્ત કરવાની યોગ્યતા છે ખરી, પરંતુ એ યોગ્યતા આપણે વિકસાવવી પડે, એ યોગ્યતા આપણે કેળવવી પડે. કઈ રીતે કેળવવી પડે? બુદ્ધિને સાત્વિક બનાવીને. બુદ્ધિ જ્યારે સાત્વિક બને, સ્વચ્છ બને, પારદર્શક બને, અર્થાત એમાંથી રજસ તમસ રૂપી મલિનતા જ્યારે દૂર થાય અને એ રીતે એ સત્વ પ્રધાન બને, ત્યારે એ સ્વચ્છ કે પારદર્શક બુદ્ધિમાં બ્રહ્મનું આત્મરૂપે અભિવ્યક્ત કરવાની યોગ્યતા છે. એ યોગ્યતા આપણે જરૂર કેળવવી પડે. એનું નામ અધિકારીત્વ. બધી બીજી બધી જે સાધનાઓ થાય છે, આમ શ્રવણ મનન નિધિધ્યાસન પણ સાધના છે. એ સિવાયની જે સાધનાઓ થતી હોય, કર્મયોગના રૂપમાં, ઉપાસના રૂપમાં, ભગવાનના ભજનના રૂપમાં, ઉપાસના રૂપમાં, એ બધી સાધનાઓ આપણી બુદ્ધિને સ્વચ્છ બનાવવા માંડે છે, અંતઃકરણને શુદ્ધ બનાવવા માંડે છે, જેથી બ્રહ્મનું ત્યાં જેવું છે તેવું જ પ્રતિબિંબ પડે. એમાં આપણે કઈ કરવાની જરૂર? પછી એને ઓળખવા માટે શાસ્ત્ર જોઈએ. શાસ્ત્ર વસ્તુ ઓળખવા માટે, ઉત્પન્ન કરવા માટે નથી. બ્રહ્મનું આત્મ બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું હોય ત્યારે ઓળખ આવે છે કે જો આ સત્યમ જ્ઞાન અનંત બ્રહ્મ છે. પડતું જ ના હોય તો શું, એને કઈ અર્થ નથી. એટલા માટે બુદ્ધિને સ્વચ્છ કરવાની જરૂર છે, તો બુદ્ધિની અંદર બ્રહ્મ જેવું છે તો પ્રતિબિંબિત થાય, અને ત્યારે પછી આપણે શાસ્ત્રની મદદ છે એને ઓળખી શકીએ. તસ્માદ ઉપલબ્ધિ હેતુ ગુહાયાં નિહિતમ ઇતિ. અને એ જ્ઞાનનો હેતુ કે જ્ઞાનનું કારણ જે બુદ્ધિ ગુહા છે, ત્યાં યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન તો ગુહાયામ નિહિતમ, એમ કહીને પ્રકૃતમેવ. આમ ગુહાયામ નિહિતમ એ પ્રકાર કહીને આગળ આ બુદ્ધિ ગુહાની પ્રવેશની વાત થઈ જ ગઈ છે. અને એ વાત તમે ફરી કેમ કરો છો? પછી પ્રશ્ન પૂછ્યો. યો વેદ નિહિતમ ગુહાયામ, આમ બ્રહ્મ ગુહાની અંદર નિહિત છે, રહેલું છે, તો ફરી તમે એની એ વસ્તુ પ્રવેશથી કહો છો ને? પછી એના અર્થે તમે પુનરાવર્તન કરો છો? તો કે નહીં. તો વૃત્તિ સ્થાનીય તો એ જે માત્ર એક વાક્યમાં કહેવામાં આવ્યું એને ખૂબ વિસ્તારથી કહેવામાં આવ્યું. વૃત્તિ એટલે કે એની વ્યાખ્યા કરવામાં આવી, એને વિસ્તારથી સમજાવવામાં આવ્યું. એ તો પંચકોષનો આખી જે પ્રક્રિયા, એ પણ ગુહાની જ પ્રક્રિયા છે ને. અન્નમાં એક ગુહા છે, એમાં વળી પ્રાણમય નામની બીજી ગુહા છે, એમાં વળી મનોમય નામની ત્રીજી ગુહા છે, એમાં વળી વિજ્ઞાનમય નામની ચોથી ગુહા છે, એની અંદર પણ આત્મા રહેલો છે. આનંદમય ગુહા થઈ ગયા, એમાં પણ જે આનંદ સ્વરૂપ આત્મા રહેલો છે, બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. આમ ગુહાનું જ વર્ણન કરવામાં આવ્યું. અને પ્રવેશ કેને એમ કહેવામાં આવ્યું કે અત્યારે જે ગુહાનું વિજ્ઞાનમય રૂપી ગુહાનું વર્ણન કરવામાં આવ્યું, એમાં બ્રહ્મનું જ્ઞાન થાય છે, એ કહેવા માટે જાણે કે બ્રહ્મએ વિજ્ઞાનમય રૂપી ગુહામાં પ્રવેશ ન કર્યો હોય, એ પ્રકારે પ્રવેશ વાક્ય કહેવામાં આવ્યું. એટલે ગુહામાં નિહિત છે, ત્યાં બુદ્ધિરૂપી ગુહામાં રહેલું છે, તેનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, એ પહેલા જ કહેવામાં આવ્યું. અને એને એની જ વૃત્તિ સ્થાન અર્થાત એની વ્યાખ્યા કરનાર, એને વિસ્તારથી સમજાવનાર આ બધો ગ્રંથ છે. એટલે પુનરુક્તિ દોષ નથી. તદ વૃત્તિ સ્થાનીય તો એ પુનઃ તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવેશત ઇતિ ઉચ્યતે.
આ ગ્રંથ છે એની વૃત્તિ અર્થાત વ્યાખ્યા વ્યાખ્યા છે. એટલે આપણે એક વાર સંક્ષેપમાં કઈ કહીએ, ટૂંકમાં પછી વિસ્તાર કહીએ તો એનું પુનરાવર્તન ના કહેવાય. જે કહ્યું એનું જ કહીએ, એને જ કહેવાય તો એને પુનરાવર્તન કહેવાય, થઈ દોષ કહેવાય. આપણે સંક્ષેપમાં કહીએ પછી વિસ્તારમાં કહીએ, પછી સંક્ષેપમાં કહીએ તો એને પુનરાવૃત્તિ નથી, એ તો સમજાવવાની પદ્ધતિ છે. વ્યાખ્યાન વ્યાખ્યે ભાવાપન્નયો ગુહાનિહિત પ્રવેશ વાક્યયો. આમ ગુહાનિહિત વાક્ય એ વ્યાખ્યા છે અને પ્રવેશ વાક્ય એ વ્યાખ્યા છે. આ પ્રકારનો બંને સંબંધ છે. તેથી ન પૌનરુક્ત્ય દોષ, એટલે પુનરુક્તિનો દોષ નથી. આમ પ્રવેશ એટલે કે બ્રહ્મનું બુદ્ધિરૂપી ગુહામાં પ્રકાશવું, બુદ્ધિરૂપી ગુહામાં બ્રહ્મનું આત્મ જ્ઞાન પ્રાપ્ત કરવું, એ કહેવા માટે આ પ્રવેશ કહેવામાં આવે. બસ બીજું કઈ નહીં. કલ્પના કરવી ને કે આ ઉપરથી અંદર આવ્યું, નીચે ઉપર ગયું, એવું કઈ કલ્પનામાં કરવી, ભલે એવું વર્ણન આવતું હોય. સહિત દેવ સીમાન વિદાર્ય તદ દ્વારા પ્રાવિશદ. અહીંયા બ્રહ્મરંદ્રુપી સીમાને વિદાર્ય, એને સીમામાં એને તોડીને અંદર બ્રહ્મ ગયું, એવું વર્ણન આવે. એમ ન માનવું કે ખરેખર આમ અંદર ભગવાન અંદર પ્રવેશ કર્યો, એ તો છે જ. ત્યારે આવું કેમ કહેવામાં આવે છે કે આ જે સીમા જે છે, આ જે સ્થળ છે, એ મહત્વનું છે. એટલા માટે ત્યાં યોગી લોકોને આવી જતું કે અનુભવ થતો હોય, એટલા માટે વર્ણન કરવા કે હૃદયની કેમ વાત કરવામાં આવે છે. એવા મહત્વના સ્થળ છે, એટલા માટે ધ્યાન માટે, ચિત્તની એકાગ્રતા માટે. બાકી એ સિવાય બીજો કોઈનો હેતુ નથી કે ત્યાં જ માત્ર બ્રહ્મ છે ને બીજે નથી, કે ખરેખર મુખ્યમાં પ્રવેશ થયો હોય એવું પણ નથી. શેષ પ્રવિષ્ટ આનખાગ્રે ભય, એ પરમાત્મા જેને જગતનું નામ રૂપમાં આખું સર્જન કર્યું, એને આ દેહમાં પ્રવેશ કર્યો. એ પરમાત્મા જગતનું અધિષ્ઠાન છે, એ જ વાસ્તવમાં આત્મા છે. બસ એ કહેવા માટે છે. હવે પ્રવેશ શબ્દ સમજાવે છે કે પ્રવેશ આપણે શું સમજવાનું. તદેવ ઇદમ આકાશાદિ કારણમ કાર્યમ સૃષ્ટ્વા તમ અનુપ્રવિષ્ટમ ઇવ અંતર્ગુહાયામ બુદ્ધૌ દ્રષ્ટૃ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ ઇત્યેવમ વિશેષવત ઉપલભ્યતે. સૈવ તસ્ય પ્રવેશઃ. બસ તદેવ ઇદમ આકાશાદિ કારણમ બ્રહ્મ. આકાશાદિ કારણમ, આકાશ થીમાણીને જે ઉત્પન્ન થયેલા સમગ્ર જગતનું જે કારણ છે. કાર્યમ સૃષ્ટવા, એ બ્રહ્મ જે કારણ છે એને જગતરૂપી કારણ કાર્યનું સર્જન કરીને. તમ અનુપ્રવિષ્ટ, તદ અનુપ્રવિષ્ટમ, તમ અનુપ્રવિષ્ટમ મળીશું, તમ અનુપ્રવિષ્ટમ ઇવ અંતર્ગુહાયામ. તો પછી એ કાર્યનું સર્જન કરીને એનો એને અનુપ્રવિષ્ટમ ઇવ અનુપ્રવેશ એટલે શું, સર્જન કરીને એને અનુરૂપ પ્રવેશ, એના જેવા બની જવું. અગ્નિ જેવી રીતે પેલા લોખંડના કે બીજા ટુકડાઓ હોય કે કોલસાના જાત જાતના આકારવાળા ટુકડાઓ હોય, એમાં જેમ અગ્નિ પ્રવેશ કરે, અનુપ્રવેશ અગ્નિના આકારમાં બની જાય, તેવી રીતે પરમાત્માએ આ જગતનું નામ રૂપાત્મા જગતનું સર્જન કરીને એને જેવો જ બની ગયો, અનુકૂળ બની ગયો. અનુપ્રવિષ્ટ અંતર્ગુહાયામ, ગુહાની અંદર, એટલે બુદ્ધૌ બુદ્ધિમાં, દ્રષ્ટૃ શ્રોતૃ મંત્ર વિજ્ઞાતૃ. બ્રહ્મ આ દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા, અત્યારે પણ આપણે અત્યારે પણ બ્રહ્મનો અનુભવ થઈ જ રહ્યો છે. એ કેવી રીતે અનુભવ, કે દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા કરતા ભોગતા સુખી દુઃખી અહંકાર. તો ક્ષણે ક્ષણે આપણને અહંકાર રૂપે જેનો અનુભવ થઈ રહ્યો છે, કોણ છે? એક બ્રહ્મ છે. તો ગુહામાં પ્રવેશ કરો, કઈ આ દ્રષ્ટારૂપી ગુહામાં, એટલે આપણે એને આપણે વેશ ધારણ કર્યા, દ્રષ્ટા શ્રોતા મંતા વિજ્ઞાતા, અનેક પ્રકારના વેશ ધારણ કરીને
આ બ્રહ્મ અત્યારે બુદ્ધિ ગુહાની અંદર પ્રકાશી રહ્યો છે, કશોક વેશ ધારણ કર્યા વગર તો એ પ્રકાશી, એટલે આપણા જ્ઞાન નો વિષય બને નહીં ને, વિશેષ ઉપલભ્ય દે. બસ એનો આટલો પ્રવેશ નો અર્થ એ થયો કે બ્રહ્મએ ઉપાધિ સાથે તાદાત્મ્ય સિદ્ધ કર્યું, બસ આટલો જ. એના નામ રૂપમાં નું સર્જન કરીને એ નામ રૂપ ઉપાધિમાં પ્રવેશ કર્યો, અર્થાત નામ રૂપની અંદર અહમ ભાવ ધારણ કર્યો. સર્વાણી રૂપાણી વિચિત્ય ધીર નામાની કૃત્વ અભિવદન યદાસ્તે, આ બધા રૂપનું સર્જન કરીને એને નામ ગ્રહણ કર્યો, નામનું સર્જન કર્યો, પોતે નામ ધારણ કર્યા. સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, એમ કહીને પોતાને જાહેર કરી રહ્યો છે પોતાની જાતને. અભિવદન એને જાહેર કરવા માટે કશોક ને કશોક વેશ પહેરવો જ પડે, કશું વેશ પહેર્યા વગર પોતાને જાહેર ના કરી શકે. વીજળીમાં બલ્બ દ્વારા વેશ પહેરે તો જ પોતાની જાતને જાહેર કરી શકે. એમ બ્રહ્મ પણ નિર્વિશેષવાના કારણે વિશેષવત ઉપલભ્ય દે. આ નિર્વિશેષતા તો સર્વત્ર વિદ્યમાન છે જ, પણ વિશેષ રૂપે કરતા ભોગતા સુખી દુઃખી રૂપે વિશેષવત એ વિદ્યમાન છે, વર્તમાન બને છે, અર્થાત પોતાની જાતને વ્યક્ત કરે છે. કરતા ભોગતા સુખી દુઃખી એ નિર્વિશેષ છે ને, આવો કોઈ પ્રકારનો વિશેષ કે વેશ ધારણ કર્યા વગર એ આપણા જ્ઞાનનો વિષય ના બની શકે. અને બસ એટલું જ કહેવાનું, પ્રવેશ કરો અર્થાત એમાં અહમભાવ ધારણ કરો. એટલે એમ કહેવાય કે આકાશ ઘટ વગેરે અનેક બધા પાત્રોનું સર્જન કરીને એમાં પ્રવેશ કર્યો. આકાશે ઘણામાં પ્રવેશ કરેલો, શું ઘણાના સર્જન પહેલા આકાશ ત્યાં ન હતું? હતું જ. એટલે આવું જો આપણે કહેવામાં આવે કે આ ઘટા ખરેખર ઘડો આકાશનું કારણ છે જ, આકાશમાંથી વાયુ અગ્નિ જેવો પૃથ્વી એમ કરીને આ ઘડો બન્યો જ છે, એટલે આકાશ આ ઘણાનું ઉપાદાન કારણ છે જ. તો આકાશે ઘણાનું સર્જન કરીને એ ઘણામાં પ્રવેશ કર્યો. હવે એને બહુ મથી આપણે સમજાવણ કે આકાશે પ્રવેશ કરે એટલે શું? કોઈ કોઈ આકાશ તો ઘટના આકારનો બની ગયો, આકાશ અનેક બધા ઘટના આકારમાં વિભક્ત થયું અને દરેક ઘણામાં પ્રવેશ કર્યો. આકાશ તો એક છે, એને બધા વિભાગ થઈ ગયા અને દરેક ઘડામાં અને બધામાં પ્રવેશ કર્યો. પણ આકાશ તો નિરવય છે, એને વિભાગ કેમ થઈ શકે? અને ઘડામાં પ્રવેશ કરવા માટે પહેલા ઘડામાં ન હોય તો પ્રવેશ કરે, પણ ઘડામાં તો હતું જ. બહુ જાત જાતે મથામણ કરી કે આકાશે ઘડામાં પ્રવેશ કર્યો અને સમજાવવું કેમ? બહુ મથામણ કરી, છોડે સમજાવી ના શકાય. એટલે કે આ તો ખોટ પ્રકાર પ્રવેશ થાય ને, કે પ્રવેશ થયો. કેવો પ્રવેશ થયો? આકાશે ઘડાની અંદર અહમ ભાવ ધારણ કર્યો અને આકાશ ઘટાકાશ બની ગયું. અને હવે વિચારો, અને એક રીતે વ્યક્ત થાય છે, આ ઘડો તો જાણે સ્થિર છે, બાકી ઘડો આમ થતો હતો, ધારો કે ફૂલે ને ફાલે ને આમ જાય જતું થતો હતો, આમ ફૂલે ઘણી વાર સંકોચાય, ઊંચું થાય, ઘડો એવો હોત તો આકાશ પણ ફૂલી જાય, આનંદમાં આવી જાય, વળી પાછું સંકોચ આવી જાય, વળી પાછું ઊંચું થાય, જાત જાતનું થાય આકાશમાં. આમ અત્યારે ઘણા રૂપે વેશ ધારણ કરીને આકાશ અનેક રૂપે વ્યક્ત થઈ રહ્યું છે. તો એને ઘટાકાશ, ઘટાકાશ એટલે શું? ઘટ નામની ઉપાધિ સાથે સંયોજાયેલું આકાશ કઈ સંયોજાયેલું નથી. એમનું માનવું કે આકાશને ઘડા સાથે કોઈ સંબંધ થઈ ગયો છે, નથી. પણ ઘડા સાથે સંબંધની કલ્પના કરવામાં આવે અને પછી ઘટાકાશ એ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. તો એ બ્રહ્મની પણ આ બુદ્ધિ સાથે સંબંધની કલ્પના કરીને આત્મા કહેવામાં આવે છે. તો કોઈ સંબંધની કલ્પના કરીને એને બુદ્ધિમાં પ્રવેશ કર્યો એમ કહેવામાં આવે છે. એવું પણ નથી કે બ્રહ્મ બુદ્ધિ સાથે સંબંધિત થયો, એવું પણ નથી. શ્રી કૃષ્ણ ભલે ને પેલી ઉપાધિ દ્વારા વ્યવહાર કરતા હોય છતાં કરતા તો પણ મર્યાદિત થયા નથી. એમના દેહની કે ઉપાધિની કોઈ સીમા લાગુ પડતી નથી. તો પછી કેવી રીતે કહેવાય કે તમે ઉપાધિમાં જ નથી છે? અને છતાંમાં કોઈ પ્રકારનું વિશેષ ધારણ કરે તો જ વ્યવહારનો વિષય બની શકે. તેમ બ્રહ્મ પણ ઉપાધિ રૂપે વિશેષ ધારણ કરે છે, આ ઉપાધિમાં અહમભાવ ધારણ કરે છે. અને તે રીતે કરતા ભોગતા સુખી દુઃખી એ પ્રકારે વ્યવહારનો વિષય બને છે. બસ અત્યારે જે સુખી દુઃખી કરતા ભોગતા રૂપે જે વ્યવહારનો વિષય છે એ બ્રહ્મ જ છે. તો બ્રહ્મ કેવી રીતે સુખી બની શકે, દુઃખી બની શકે, કેમ બની શકે? તો કે નથી બન્યું તો પછી અનુભવ કેમ થાય છે? એમ જ એટલે એ અનુભવ સમજાવવા માટે
કે સુખ વૃત્તિની સાથે અહંભાવ, દુઃખ વૃત્તિ સાથે અહંભાવ, કર્તૃત્વ આ વૃત્તિઓ સામે અહંભાવ ધરાવે ને બ્રહ્મ આ રીતે જાણે કે ઉપલબ્ધ છે, જાણે કે આપણા અનુભવનો વિષય છે. એટલે કે અત્યારે આ ભિન્ન ભિન્ન પ્રકારની બુદ્ધિની વૃત્તિઓ કર્તા ભોગતા કર્તૃત્વ ભોક્તૃત્વ આ બુદ્ધિની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ સાથે સંયોજાઈને કરતા ભોગતા સુખી દુઃખી એ જ અત્યારના આપણા અનુભવનો વિષય છે, એ બ્રહ્મ જ છે. બસ એ કહેવા માટે એમ કહેવા કે કર્તૃત્વ અને બુદ્ધિમાં વૃત્તિમાં પ્રવેશ કર્યો બ્રહ્મએ. શું કર્યું? જેમ પેલો અભિનેતા વેશમાં પ્રવેશ કરે તેમ બ્રહ્મએ આ કર્તૃત્વ એ પ્રકારની બુદ્ધિવૃત્તિમાં પ્રવેશ કર્યો અને કરતા એમ કરે જાહેર કરે છે. ભોક્તૃત્વ એ બુદ્ધિવૃત્તિમાં પ્રવેશ કર્યો, ભોક્તા સુખી દુઃખી આ બધી ખરેખર બધા પેલી બુદ્ધિવૃત્તિના જ નામ છે. આ સુખ દુઃખ કર્તૃત્વ ભોક્તૃત્વ બધી બુદ્ધિના બુદ્ધિની વિશેષતાઓ છે. એ દરેકમાં અહંભાવ ધરાવવો એનું નામ છે કે વૃત્તિમાં પ્રવેશ કરવો. અને આ રીતે બ્રહ્મ ત્યારે સુખી દુઃખી જીવ વગેરે રૂપે ઉપલબ્ધ અર્થાત આપણા અનુભવનો વિષય છે. બસ એ વસ્તુને સમજાવવા માટે અને એ વસ્તુ જાહેર કરવા માટે કે અત્યારે જેને કરતા ભોગતા માનવામાં આવે એ વાસ્તવમાં બ્રહ્મ છે, અત્યારે જેને જીવ માનવામાં આવે છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. આમાં પ્રવેશ વાક્ય જીવ અને બ્રહ્મના ઐક્યને વ્યક્ત કરે છે. બ્રહ્મએ આ બુદ્ધિવૃત્તિમાં અંતઃકરણમાં પ્રવેશ કર્યો. પ્રાણ્યો પ્રાણાભવતી વદન વાક પશ્યન ચક્ષુઃ શૃણવન શ્રોત્રમ મન્વાનો મનઃ. અંતેથી આ વાણી સાથે તાદાત્મ ધરાવીને વક્તા બની ગયો, ચક્ષુ સાથે તાદાત્મ ધરાવીને દ્રષ્ટા બની ગયો, શ્રોત્ર સાથે તાદાત્મ ધરાવીને શ્રોતા બની ગયો, મન સાથે તાદાત્મ ધરાવીને મનતા બની ગયો. કોણ? શેષ એહ પ્રવિષ્ટ આ નખાગ્રે આ દેહની અંદર નખની અણી સુધી જેને પ્રવેશ કર્યો છે એ નિર્વિશેષ ચૈતન્ય. આ ઉપાધિના ભિન્ન ભિન્ન સ્તરોની અંદર અહંભાવ ધરાવીને જાણે કે ભિન્ન ભિન્ન નામ ધારણ કરે છે. તેથી બ્રહ્મને જાણવા માટે બીજે કઈ જોવાની જરૂર નથી. પેલો કહે ને શું ભાઈ ગઈકાલે પેલો ગાતો હતો, બંધે મેં તો તેરે પાસ હું, મુજકો ક્યુ ઢૂંઢે મેં તેરે પાસ હું, મોકો કહા એ મોકો એટલે મુજકો બરાબર, બીજે ક્યાં મને ઓછો થાય છે, હું તો તારી પાસે છું, પાસે નથી તું જ છું. આમ પ્રવેશ વાક્યથી જીવ અને બ્રહ્મના ઐક્યને અહીંયા કહેવામાં આવ્યો. બસ મહાવાક્ય થઈ ગયો. એટલે જીવ બ્રહ્મના ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ પ્રવેશ તત્ સૃષ્ટવા એણે ઉપાધિનું સર્જન કર્યું, તદેવ અનુપ્રાવેશદ. એ ઉપાધિનો જો આકાર હોય એ પ્રકારનો એનો પ્રવેશ છે. ઉપાધિમાં કર્તૃત્વ હોય કરતા, ભોક્તૃત્વ હોય અનુપ્રવેશ. જે ઉપાધિ એવો એનો આકાર, કોઈ પ્રકારનો આકાર વાસ્તવમાં હોવા ન હોવા છતાં પણ જાણે આકાર ધારણ કરેલા છે અને અનુપ્રવેશ કહેવામાં આવ્યો. અંતેથી અત્યારે કરતા ભોક્તા રૂપે જે જીવ ઉપલબ્ધ છે એ વાસ્તવમાં બ્રહ્મ છે. આ કર્તૃત્વ ભોક્તૃત્વ આ બધું મિથ્યા છે, એ તો બુદ્ધિનો આકાર છે. આ પ્રકારનો વિવેક કરીને આપણે બ્રહ્મનું આત્મદયા જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ એ માટે જ આ પ્રવેશ કહેવામાં આવ્યો. પ્રવેશ અર્થાત એમાં અહમ વૃત્તિ ધરાવવી. બસ આમ આકાશનો ઘટમાં પ્રવેશ એટલે ઘટની અંદર અહમ વૃત્તિ ધરાવે ને ઘટાકાશ એવું નામ ધારણ કરવું, પટમાં અહમ વૃત્તિ ધરાવે ને પટાકાશ નામ ધારણ કરવું. આમ ઘટાકાશ પટાકાશ મઠાકાશ નામાયન કૃત્વ અભિવદન યદાસ્તે. આમ ઘટ પટ નામ ધારણ કરે આકાશ, તેમ પરમાત્મા બધા નામ ધારણ કર્યા. આ બધા નામ દ્વારા જે વ્યક્ત થઈ રહ્યો છે એ જ પૂર્ણ પરમાત્મા છે, એ કહેવા માટે જ આ પ્રવેશ વાક્ય છે. એટલે તત્ સૃષ્ટવા તદેવાનું પ્રાવેશ, જેને સર્જન કર્યું એને જ પ્રવેશ કર્યો, કોઈ પ્રકારના પરિવર્તન વગર. એવું નથી કે બ્રહ્મ ખરેખર જીવ બની ગયો અને પ્રવેશ કર્યો તો પછી આ કરતા ભોગતા એ સાચો બની જાય, તો પછી કોઈ મોક્ષની શક્યતા જ નથી. બ્રહ્મ ખરેખર જીવ બની ગયો તો આપણે એને કરીએ શું? કઈ ના કરી શકીએ. જો કોઈ વસ્તુ બીજું કશું બની જ ના શકે એ પણ એક નિયમ છે. પ્રકૃતે અન્યથા ભાવ ન કથંચિત ભવિષ્યતિ. કોઈ વસ્તુનો સ્વભાવ ક્યારેય બદલાય જ નહીં. સ્વામી એ તમને ખબર જ છે કે સ્વભાવ બદલાય નહીં. પણ આપણે જેને સ્વભાવ માનીએ સ્વભાવ નથી માટે બદલાય. આપણે જેને સ્વભાવ માનીએ છીએ એ સ્વભાવ નથી.
આપણે નહીં બદલવાનું, આપણે નહીં બદલવાને માટે અથવા બદલાતા નથી કે તકલીફ લેવા માંગતા નથી, એટલા માટે એને સ્વભાવ કરતા તો પ્રાણ સાથે પ્રકૃતિ જાય, તો એ ખોટી વાત છે. પ્રાણ સાથે પ્રકૃતિ ના જાય, પ્રકૃતિ પહેલા પણ જોઈ શકે, કારણ કે એ અસ્વાભાવિક છે. મૂળ સ્વભાવ ક્યારે બદલી ના શકાય. અંતેથી જો કરતા ભોક્ત આત્મા કર્તા રૂપશ્ચેત માં કાંક્ષી તરી મુક્તતામ નહીં સ્વભાવ અભાવનામ વ્યાવર્તે ઔષ્ણવ દ્રવે. સુરેશ્વરાચાર્ય કહે છે કે આત્મા ખરેખર કરતા ભોક્તા એવો જીવ જો હોત માં કાંક્ષી તરી મુક્તતામ તો મુક્તિની ક્યારે પણ આકાંક્ષા રાખશો જ નહીં. કે કરતા અકર્તા બની ના શકે, ભોગતા અભોગતા બની ના શકે, વસ્તુના સ્વભાવ સ્વરૂપમાં પરિવર્તન ના થાય. એ તો સાચું સારું એ જ છે કે જેને કરતા ભોગતા માનવામાં આવે છે એનું ખરેખર વાસ્તવિક સ્વરૂપ નથી, અને માટે જે કરતા માનવામાં જે વાસ્તવમાં કરતા છે તેની મોક્ષની સંભાવના છે. એટલે આ પ્રવેશ વાક્યથી આ સંસારને મિથ્યા કહેવામાં આવે. આકાશે ઘટમાં પ્રવેશ કર્યો એમ કે ઘટાકાશ મિથ્યા છે એમ કહેવામાં આવ્યું. તો સૃષ્ટવા તદેવ અનુપ્રાવેશ, જેને સર્જન કર્યું એને જ પ્રવેશ કર્યો. સર્જન કરનાર તો પરમાત્મા પૂર્ણ છે, એને જ પ્રવેશ કર્યો હોય તો અર્થાત અત્યારે જે પ્રવિષ્ટ છે એમાં પૂર્ણ જ છે. તો પછી અત્યારે એનું અપૂર્ણતા જે ભાન થઈ રહ્યું છે એ મિથ્યા છે, અપૂર્ણતા મિથ્યા છે. એટલે જે પહેલા સિદ્ધાંત કહેલો પહેલા જ કહ્યું ત્વા પ્રત્યક્ષ શ્રવણાત સૈવ સ્રષ્ટા, શું ત્વા પ્રત્યક્ષ શ્રવણાત યહ સ્રષ્ટા સૈવ અનુપ્રાવિશત, યહ સ્રષ્ટા સ સૈવ અનુપ્રાવિશત. એટલે કહેવામાં આવ્યું એ જ સિદ્ધાંત છે, ત્વા પ્રત્યયથી જેણે સર્જન કર્યું એણે જ પ્રવેશ કર્યો. કોઈ જાતનું પરિવર્તન નથી આવ્યું ઈશ્વરમાં કે પરમાત્મામાં. એ બહુ આશ્વાસનની વાત છે, મહાન આશ્વાસની વાત છે.